નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્મિતા વિશેષ સંવાદ એક વિશેષ પ્રકલ્પ છે. આપણે જાણીએ છીએ કે આપણે વારંવાર એમ બોલતા હોઈએ છીએ કે અમારો પ્રદેશ એ અસ્મિતાઓથી છલકતો પ્રદેશ છે, પણ અનફોર્ચ્યુનેટલી આ અસ્મિતાઓની બહુ નજીક આપણે ગયા હોતા નથી. આપણે એમના સર્જનને અથવા એમના પ્રદાનને સ્પર્શ કર્યું હોય છે, પણ એમના અંગત જીવનની આખી યાત્રા, એમના સંઘર્ષો, એમણે કરેલા પ્રયાસો અને મળેલી નિષ્ફળતાઓમાંથી બહાર આવીને એ વ્યક્તિ વિશેષ કેવી રીતે અહીંયા પહોંચ્યા એ બહુ આપણે જાણતા નથી. એટલે અમને વિચાર આવ્યો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થાઓએ નક્કી કર્યું કે આપણે ગુજરાતની આવી અસ્મિતાઓને આ સ્ટુડિયોમાં આમંત્રણ આપીએ, એમની સાથે સંવાદ કરીએ, આજની પેઢી અને આવતીકાલની પેઢી સમક્ષ ગુજરાતના આવા વ્યક્તિ વિશેષના જીવનની વાત આપણે મૂકી શકીએ. આ આખા દોરની અંદર આપણે એક પછી એક અનેક વ્યક્તિ વિશેષને મળી રહ્યા છીએ. આજનો દિવસ બહુ આનંદનો એટલા માટે છે કે એક મલ્ટી પર્સનાલિટી, બહુ પરિમાણીય વ્યક્તિત્વ આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મારે કહેવું હોય તો કયું ક્ષેત્ર પહેલાં પસંદ કરું એ મને ખ્યાલ નથી, પણ ગુજરાતી જ્યાં જ્યાં વસે છે ત્યાં પ્રિયજન શબ્દ બહુ જ પ્રચલિત છે, અને એ પ્રિયજન નામની એક બહુ જ ઉત્તમ કૃતિ આપણી સમક્ષ રજૂ કરનાર, આકાશવાણીની અંદર વર્ષો સુધી પોતાનું વિશેષ પ્રદાન કરનાર, મીડિયામાં પણ અનેક પ્રકારના આયામોને સર કરનાર એવા વ્યક્તિ, મૂળ ભુજના અને અત્યારે સમગ્ર વિશ્વમાં જેમની કલમથી પ્રચલિત છે. તમે બોલો કે પ્રિયજન તો એ નામ આવે, તમે બોલો ડૂબકી તો એ નામ આવે, તમે કોઈ લલિત નિબંધની વાત કરો તો એ નામ આવે, એવા પ્રિયજન વિનેશ અંતાણી આપણી સાથે છે. હું આપણા સૌ વતી વિનેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. વિનેશભાઈ, બહુ જ આનંદનો વિષય છે કે આપ અમારી સાથે છો. આમ તો એમ કહેવાય કે આવ્યા તમ મળવા અને બેસાડ્યા દળવા, કારણ કે આપ હવે ઘણો ખરો સમય તો હૈદરાબાદમાં વસો છો આપના દીકરાઓ સાથે, એટલે ગુજરાતમાં જ્યારે આવો ત્યારે એમને એમ હોય કે વિનેશભાઈનો બને એટલો લાભ લઈ લઈએ. પણ કલમથી વિનેશભાઈ હજી ગુજરાતી જ છે, પાકે પાકા અને દરેક ગુજરાતી પાસે પહોંચેલા છે. એટલે આ વખતે આપના પ્રવાસ દરમિયાન અમને વિચાર આવ્યો કે થોડી ક્ષણ અમારી સાથે પણ આપ ગાળો. મેં આપને કહ્યું એમ અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે જાણવું છે કે આ વિનેશ અંતાણી આટલા બધા સર્જનોમાં આગળ વધ્યા તો એમની યાત્રા શું સાવ સરળ હતી, કોઈ સ્પીડ બ્રેકર નહોતા. હું આખી જીવનયાત્રાની શરૂઆત થોડી જુદી રીતે કરવા માગું છું, એ કરવા પાછળનું પણ કારણ છે. તમે વિનેશ અંતાણી એવું કોઈને બોલો એટલે કે પ્રિયજન વાળા વિનેશ અંતાણી, અથવા બોલો પ્રિયજન તો કે અચ્છા વિનેશ અંતાણી, આમ એક સિક્કાની બે બાજુ ઉપર નામ લખાયા છે, પ્રિયજન અને બીજી બાજુ વિનેશ અંતાણી. આ પ્રિયજન એ આપનું ઉત્તમ સર્જન છે, અને મને એમ છે કે વર્ષોથી પ્રિયજન આપે અર્પણ કર્યું છે પણ હજી એ ભૂલાતું નથી, નવી ને નવી આવૃત્તિઓ બહાર પડે છે. મારું તો વિનેશભાઈ એવું માનવું છે કે પ્રિયજન છે એ તરુણો વાંચે છે, યુવાનો વાંચે છે, પ્રૌઢો પણ વાંચે છે, અને સિનિયર સિટીઝન પણ પોતાના ભૂતકાળને વાગોળવા પ્રિયજન એકવાર જોઈ જાય છે. આપણે શરૂઆત કરીએ આ પ્રિયજનની યાત્રાથી. એટલે મને મારી એક વખત એક સમારંભમાં ઓળખાણ આપતા કોઈએ કહ્યું હતું કે વિનેશભાઈ પ્રિયજનના જનપ્રિય લેખક. વાહ. એણે કશું જ નહોતું કર્યું, પણ પ્રિયજનમાંથી જન શબ્દ પહેલાં લીધો અને પછી કર્યો. વાહ વાહ. મારી ઓળખાણ અપાય છે, પણ મને એ ઓળખાણ મને વિશેષ સ્પર્શી ગઈ હતી. એટલા માટે કે આપણે ત્યાં સામાન્ય રીતે ભદ્રાભાઈ લોકપ્રિય સાહિત્ય તરફ જે વિદ્વાનો હોય છે, વિદ્વાનો એ લોકો જરા નાકનું ટેરવું ચડાવે,
આ તો લોકપ્રિય છે. પણ લોકપ્રિયતાનો એક બીજો પણ અર્થ થાય છે, લોકો સુધી પહોંચવું સહેલું નથી. વિદ્વાનો સુધી તો આમ પણ, કારણ કે એ લોકો દરવાજા જ બંધ હોય એટલે ત્યાં આ તો દરવાજા ખોલીને અંદર પ્રવેશ કરો, અને એ દરવાજો અટકાવેલો હોય, ઠાલો બંધ કરેલો હોય, તમારે માત્ર એક એને એને ધક્કો આપવાનો હોય. અને પ્રિયજનને કારણે જે મારો બીજો અનુભવ છે કે જે એવું નથી કે લોકપ્રિય સાહિત્ય લખવા માટે અથવા લોકપ્રિય આકૃતિ લખવા માટે એનું સર્જન કરવા માટે તમારે લોકોની રુચિ પ્રમાણે જ તમારે લખવું જોઈએ એવું કે જરૂર નથી. સર્જક જો ધારે તો પોતાની કલમથી વાચકોની રુચિને ઘડી પણ શકે. ક્યાં વાત, બહુ જ છે. વાહ, તમે જે રીતે વાત શરૂ કરી અને આમ પણ આપણે અંગત રીતે એકબીજાને ઓળખી જાય એના માટે હું જાણું છું કે પ્રિયજન તમને પણ બહુ જ પ્રિય, એટલી જ પ્રિય છે, મારાથી પણ વધારે પ્રિય છે. તો તો એ એમાં કલાના અંશો છે, કલાત્મકતા પણ છે, છતાં પણ એ લોકો સુધી પહોંચી છે, બહુ પહોંચી છે, બહુ પહોંચી છે. અત્યારે પ્રિયજન હવે 41 વર્ષની થઈ, ઓહો 41 વર્ષ પહેલા, 41 વર્ષની ઉંમર થઈ અને પ્રિયજનની પહેલા લખાયેલી છે. ઓહો, છતાં પણ એવી જ તરુણ છે, એવી જ યુવાન છે અને એવી જ પ્રૌઢ છે. તમે હમણાં જે વાચકોના સંદર્ભમાં જે વાત કરી, એવું જ પ્રિયજન સાથે છે. સાચું. હજી પણ ભદ્રભાઈ હું જોઉં છું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે મને મળે અને ત્યારે એમની આંખોમાં પ્રિયજનની વાત કરતા કરતા જે ભાવો આવે છે, વાહ, જે મુગ્ધતા આવે છે, જે લગાવ આવે છે, એમનું જે પ્રિયજન પ્રત્યેનું જે પ્રિયજનપણું દેખાય છે, એ એ એ હજી મને બહુ નવાઈ લાગે. કારણ કે 41 વર્ષની પ્રિયજન વખતે તો એ લોકો જન્મ્યા પણ નહોતા, એમના માતા પિતા યુવાન હતા, એ લોકો પણ એ જ રીતે એને અનુભવે છે કે જે રીતે પ્રિયજન જ્યારે પહેલી વાર પ્રકાશિત થઈ, અથવા તો એ હું જ્યારે વાત પાછળથી જોડીશ કે મેં જ્યારે એ પ્રિયજન લખી એ પહેલાં મેં રેડિયો નાટક લખ્યું હતું માલિપા નામનું. તો માલિપા એટલે સૌરાષ્ટ્રમાં માયલિપા, માયલિપા. તો આપણા લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી હતા, હાજી, એક વાર અમારા ભુજમાં આવ્યા હતા. જોજો કેવી રીતે કૃતિનો જન્મ થતો હોય, એ પણ કેટલું બધું મહત્વનું છે. અને હું તો હંમેશા કહેતો હોઉં છું કે માત્ર સર્જકને, લેખકને, કવિને કે કોઈ પણ કલાકારને, કોઈ પણ કલાના કલાકારને પોતાની કૃતિ અવતારવાનો માત્ર એના સર્જકને જ લોભ નથી હોતો, પેલી કૃતિ પેલી કલાને પણ લોભ હોય છે કે હું અવતાર લઉં, હું અવતરણ કરું. એના માટે એ ક્યારેક કોઈક વ્યક્તિની પસંદગી કરે છે અને જાણે ઉપરથી કોઈ પ્રકાશ પુંજ આવતો હોય એ કૃતિ તમારી અંદર સાંગો પાંખ પ્રવેશ કરે છે. પ્રિયજન તો મારી અંદર એ રીતે, પ્રિયજનો તો મારી અંદર એ રીતે જ પ્રવેશ કર્યો છે. તો જે વાત હતી એ કે એ બધું મેં ગઢવી અમારે ભુજમાં આવ્યા હતા ને ત્યાં એમની એ વાર્તા કહેતા હતા લોકવાર્તા સૌરાષ્ટ્રની, એમાં ભદ્રભાઈ વારંવાર માયલિપા માયલિપા શબ્દનો પ્રયોગ કરે. હું તો એ રૂમના છવાડે બેઠો હતો અને સાંભળતો હતો. એ વાર પછી મને થયું કે આ માયલિપા શબ્દ બહુ સારો છે. અંગ્રેજીમાં વિધિન વિધિન શબ્દ માટે માયલિપાથી વધારે ગુજરાતી શબ્દ હોઈ શકે નહીં. તો એ વખતે હું આકાશવાણીમાં હતો, અમારા સ્પેશિયલ ડાયરેક્ટર ચંદ્રકાંત ભટ્ટ હતા. જ્યારે વિગતે વાત કરું તો કશો વાંધો નહીં. તો એ ચંદ્રકાંત ભટ્ટ સ્ટેશન આપણા રાજકોટના જ, એમણે સૌરાષ્ટ્રના લોક સાહિત્ય પર પુષ્કળ કામ કર્યું. એ ત્યાં સ્ટેશન ડાયરેક્ટર હતા અને અમારે ત્યાં એ વખતે આકાશવાણીમાં દર વર્ષે રેડિયો મહોત્સવ ઉજવાતો, નાટ્ય મહોત્સવ, રેડિયો નાટ્ય મહોત્સવ. એમાં દરેક ગુજરાતના દરેક સ્ટેશનો અને મુંબઈનું સ્ટેશન પર એમાં એક એક કલાકના નાટક આપે. મને ભટ્ટ સાહેબે કહ્યું કે વિનેશ આ વખતે નાટક તારે લખવાનું. તો મેં કહ્યું સારું, મારી પાસે કોઈ વિષય નથી, તું કાંઈ તું કરજે. અચ્છા. તો એ જ વખતે આ માયલિપા શબ્દ વાપર્યો હતો એટલે મેં ભટ્ટ સાહેબને કહ્યું કે ભટ્ટ સાહેબ નાટકનું નામ માલિપા રાખીએ તો.
તો સૌરાષ્ટ્રના જાણ ભેગા રાખ માની પર રાખી બસ આટલી જ વાત. અને એ નાટક શેડ્યુલ થઈ ગયું. હું જરા નાગર એટલે મેં મારું નાટક મેં છેલ્લે રખાવ્યું. અચ્છા અઠવાડિયાનું જે હોય એમાં છેલ્લા દિવસે મારું. તો નાટ્ય મહોત્સવના દિવસોના જે ગાવતા હતા પણ મારા મનમાં માત્ર નાટકના નામ સિવાય મારી પાસે કશું જ નહોતું. એનું થીમ નહોતું, માત્ર વિધિન શબ્દ હતો. એટલે એક વસ્તુ નક્કી હતી ભદ્રભાઈ કે જે અંદર હશે, અંદર ચાલતું હશે એના વિશેનું નાટક બનશે. તો કઈ નહોતું ને દિવસો નજીક આવતા હતા, 15 દિવસે જ બાકી રહ્યા હતા. એટલે સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. તો શિયાળાની અને એ જાન્યુઆરીમાં રેડિયો નાટ્ય મહોત્સવ થવાનો હતો. શિયાળાની કચ્છમાં ભુજમાં શિયાળાની એક ઠંડી રાતે હું ને પુષ્પા અમારા ભુજના ઘરમાંથી જરા વોક કરવા માટે નીકળે. પુષ્પાને તૈયાર થઈને આવતા જરા વાર લાગી. એ તો બસ નેચરલ છે. તો પછી ત્યાં સુધી હું મારા પુસ્તકો પાસે ઊભો હતો. મારા એટલે જે મેં વાંચવા માટે મૂકેલા હતા એ એમાંથી એક પુસ્તક મેં કાઢ્યું સમય પસાર કરવા માટે. તમે જો કૃતિ કેવી રીતે અવતરણ કરે છે એની આ વાત છે. અને એમાંથી એક પુસ્તક નીકળ્યું અકસ્માત, આકસ્મિક રીતે. એ પુસ્તક મેં ખોલ્યું, યોગાનો યુગે આકસ્મિક રીતે એક પાનું ખૂટ્યું, ત્યાંથી એક નવી વાર્તા શરૂ થતી હતી. એ જન્મનીના હાઈનેરક બેરનો વાર્તા સંગ્રહ હતો. ઓકે. અને એમાં એ જે પાનું ખોલ્યું એમાં ડાબા હતા એક વાર્તા હતી પાર્ટિંગ, PARTANG, છૂટાપડું. અને પેલું વાક્ય હતું કે એના બે પાત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડે છે. ઓકે. ભદ્રભાઈ એક ક્ષણે આખું માલિપા નાટકનો થીમ અને પાછળથી જે પ્રિયજન લખાઈ એનું થીમ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું. ઓહો. પાત્રોના નામ સાથે. એટલું જ નહીં, એ નાટકનું અને પછી જે નવલકથાનું અંતનું વાક્ય બન્યું કે ચારુ દેવાકરને કહે છે કે આજે તું જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. એ વાક્ય સહિત આખું થીમ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. એટલે કૃતિએ અવતાર લીધો મારામાં એક ક્ષણે તેજભૂજની જેમ. બીજું પણ એક વાત છે મારા મનમાં કે દરેક કૃતિ, દરેક સબ્જેક્ટની દરેક કૃતિ, દરેક કલાકારની દરેક કૃતિ પોતાની ના જન્માક્ષર લઈને જન્મે છે. ઓહો વાહ. મારી આ કૃતિના જન્માક્ષરમાં એવા ગ્રહો હશે કે એને લોકોની આટલી બધી ચાહના મળશે. અને એ તને એક વખતના વિનુમાંથી જનપ્રિય બનાવશે. અચ્છા. એવા કંઈક ગ્રહો એમાં પડ્યા હોવા જોઈએ. પછી અમે બહાર નીકળે રસ્તામાં ભુજમાં મારા ઘરથી નાગરની વંડીથી કરીને બાગ સુધી જતા રસ્તામાં ઠંડીમાં મેં પુષ્પાને આખું થીમ કહ્યું. મને કહે કે આ તો બહુ સારું છે. મેં કહ્યું એક જ શરત કે એમાં જે ચારુનું પાત્ર તારે ભજવવું પડે. તો કે એ તો કે કહેવાની વાત સવાલ જ નહીં, તો કે ઘરનો સવાલ છે. પછી કે એ જ મને ગમે, તમે બીજા કોઈને લો તો હું મને ન ગમે ન ગમે. પછી અમે આવ્યા રસ્તામાં, તો રસ્તામાં એક મારો પ્રિય પાનવાળો હતો એની પાસેથી મેં 300 તમાકુના બે પડીકી બંધાવી. ઘેર આવ્યો, લુંગી ભૂંગી પહેરી, ઇસ્ત્રીવાળું બાંધ્યું પહેર્યું, પાના ગોઠવ્યા અને લખવાનું ચાલુ કર્યું. ભદ્રાભાઈ સવાર પડી ત્યાં સુધીમાં મેં માલિપા નાટક લખી દીધું હતું. બધું આમ સાંગો પાંગ ઉતરતો આવ્યો. નાટક ભજવાયું, રજૂ થયું, બહુ જ ગમ્યું લોકોને નાટક પણ. એના બીજા કે ત્રીજા દિવસે હું બહાર નીકળ્યો હતો સાંજે, ત્યારે એક રિટાયર્ડ પોસ્ટ માસ્ટર અને એમના બીજા મિત્ર વૃદ્ધ રિટાયર્ડ લગભગ 75+ એ લોકો બે જણા મળ્યા. એમાંથી એક જણા મને ઉભો રહ્યો, એક છોકરા ઊભો રહે. હું એ વખતે છોકરો હતો 33 વર્ષનો. પ્રિયજન 33મા વર્ષે લખાય. અને મારી છાતીએ બંકોડો અડાડીને કે
કે તને અમારી વાતોને ક્યાંથી ખબર પડી? મેં કહ્યું શું થયું? મેં તો કંઈ કર્યું નથી. તો કે તારું કાલે નાટક સાંભળ્યું રેડિયો ઉપર, કે અમારી જ વાતો લખી છે. એક ક્ષણથી પ્રિયજન બીજાને પ્રિય થવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે મને આજે પ્રિયજનની 20 આવૃત્તિઓ પછી કોઈ 18-17 વર્ષના છોકરા છોકરી મળે અને એ જે ચમક એની આંખોમાં દેખાય, એ પહેલાં રિટાયર્ડ વૃદ્ધ પાસ્ટરની આંખોમાં દેખાયેલી ચમક જેવી જ ચમક છે. ક્યાં વાત છે બાબા, આ આશીર્વાદ છે બધરાયો. પણ નાટક બ્રોડકાસ્ટ થઈ ગયું, બધું જ થઈ ગયું. પછી મને વિચાર આવ્યો કે હું તો આના પર નવલકથા લખી શકું. પણ સર્જન એમ તમને કંઈ જલ્દી માગના આપે અને એક માધ્યમની સફળતાથી કંઈ બીજા માધ્યમમાં સર્જનની સફળતાનો દરવાજો આપોઆપ ખુલી જતો નથી, એ તમારી પાસે મથામણ કરાવે. તો મેં આકાશવાણીમાંથી 5 દિવસની રજા લીધી, કારણ કે નહીં તો હું કશું કરી જ ન શકું. અને ભટ્ટ સાહેબને હું પ્રિય, તો એ મારી પાસે ઘણું બધું કામ કરાવતા. તો અને એમાં એક રવિવાર અને બીજો શનિ રવિ એમ કરીને અઠવાડિયું મને મળી જાય એવું મેં આયોજન કરેલું. અને એ વખતે જેપી માંદા હતા, બહુ જ માંદા હતા, એટલે એનું પણ ટેન્શન હતું કે એમને જો કશું થઈ જાય, અમંગળ કશું બને, તો મારે બધું કામ છોડીને મારે જવું પડે આકાશવાણીમાં, મારે કારણ કે અમારે ઓબીચ્યુરી પ્રોગ્રામ્સ કરવાના હોય. વરસાદ એટલે મેં એમાં વરસાદને કહ્યું, વરસાદ મને રજા છે કે તને અપાય જ નહીં ને અત્યારે રજા. પણ મેં કહ્યું વરસાદ મારે નવલકથા લખવી છે માલીપા ઉપરથી. તો કે સારું, પણ તું અહીંયા જ છો ને? મેં કહું હા, અહીંયા એટલે મારા ઘરમાં જ હું લખતો જોઈશ. તો કે અને મેં મારા રજાના રિપોર્ટમાં લખ્યું હતું એનું રજા લેવાનું કારણ નવલકથા લખવા માટે. ઓહો, અને એમને મંજૂર કર્યું. ક્યાં બાત હે. હા, અને રવિવારનો દિવસ શરૂ થયો એ જ રીતે તમાકુ બાજુમાં રાખી ઇસ્ત્રીવાળી લુંગી અને ઇસ્ત્રીવાળું બાંડિયું પહેરી અને મેં બરાબર 120 પાના મેં કાઢ્યા. મારી એ આદત હતી એ વખતે જ્યારે હું હાથથી લખતો, કોમ્પ્યુટર પર લેપટોપ પર લખું છું, કે હું જેટલું મારા મનમાં હોય એટલા પાના હું રાખું ને 121 પાના. પહેલા પાના ઉપર લખ્યું, મનથી મન તરફ નામ આપ્યું, વિનય સંતાણી, તારીખ નાખી. અને બીજા પાનાથી લખવાનું ચાલુ કરવા માટે ભાઈ બીજું પાનું ખોલ્યું, ભદ્રભાઈ પેલું વાક્ય જ ના આવ્યું. અચ્છા, જે તમને કહું છું ને મથાવે છે તમને, પેલું તો ઉતરી આવ્યું ત્યારે આખું આખું આમાં પેલું વાક્ય જ ના આવ્યું. એટલા માટે ના આવ્યું કે એ આખી જે નાટકમાં મેં જે શરત રાખી છે રેડિયો નાટકમાં, એ શરત મારે નવલકથામાં પણ મારે પાલન કરવાનું હતું કે બે પાત્ર ચારુ અને નિકેત જેમણે નવલકથા વાંચી હશે એ લોકોને આ સંદર્ભ સમજાશે, એની વિગતમાં ઉતરવાનો અત્યારે સમય નથી. તો ચારુ માટે એનો પતિ દિવાકર અને એનો પ્રેમી, પૂર્વ પ્રેમી શબ્દ નથી વાપરતો, પ્રેમી, એ બંને સમાંતર હતા, બેમાંથી એક કોઈ ઊંચું નીચું ન હોઈ શકે. એવું જ નિકેત માટે ચારુ અને એની પત્ની ઉમા, તો એને મારે સમાંતર રાખવો હતો. તો પહેલાં જ વાક્યથી એ સમાંતર અને એ લોકો ત્રણ જણા, એ ચાર પાત્રો કે એ બે યુગ્મ પહેલાં જ વાક્યમાં કમ્પોઝ થાય એવું મારે કરવાનું, તો એ આવ્યું જ નહીં. આઈ કુડ નોટ સ્ટાર્ટ ધ નોવેલ ઓન ધ વેરી ફર્સ્ટ ડે, હું એક કશું લખી જ ન શક્યો. અને મનમાં મૂંઝવણ થાય કે આ બધું તૈયાર છે, આખું નાટક છે, મારા મનમાં સંવાદો સંભળાય, ચારુ મારા ઘરમાં હરફર કરે, અને છતાં હું ના લખી શકું. બહુ મૂંઝાયો. અને બીજું ટેન્શન મેં જેપી વાળું કહ્યું હતું કે રજા જો થશે તો મારું શું થશે. અને એક મારી વખતે ટેક હતી કે હું સળંગ જ લખું. અચ્છા, હા. અને ભદ્રભાઈ, હું જો સળંગ ન લખી શકું અને જો કોઈ બ્રેક આવે તો મેં 50 પાના જો નવલકથાને લખી લેતા તો મારે ફરીથી શરૂ કરવું પડે, જેથી ભાષાનો અને ભાવોનો અને ઘટના પ્રવાહનો લય જળવાય. વાહ. હું આમે નાનપણમાં અને પછી કોલેજમાં હું ઢોલક ને બોંગો વગેરે વગાડતો, એટલે લય તો મારામાં સચવાયો છે. તો એ લય ભાષામાં પણ આવવો જોઈએ એવો એક મારો આગ્રહ. એટલે પછી સ્વાભાવિક રીતે પણ થતું હોય, લય તમારા લોહીમાં જ જોડાતો જતો હોય છે. તો પણ એટલે આ મૂંઝવણ હતી. એક દિવસ પસાર થયો, બીજો અડધો દિવસ પણ કદાચ પસાર થયો. પછી મેં એને પ્રિયજનની ફાઇલ બાજુમાં રાખી અને બીજા 162-65 પાના બીજા કાઢ્યા, નવી ફાઇલમાં મૂક્યા.
ભદ્રાજભાઈ જે કૃતિ વિશે મને કશી જ ખબર નથી એ કૃતિ આસોપાલવ લખવાની શરૂઆત કરી. એના વિશે કશી જ ખબર નથી. મેં એના ઉપર આસોપાલવ લખીને કહા એવું આસોપાલવ લખ્યું એટલે પણ તો કોઈક લગ્નના સંદર્ભની વાર્તા કરીશ, નવલકથા કરીશ, લગ્ન નવલ. આસોપાલવ સાથે એ વસ્તુ જોડાયેલું હોય, સ્વાગત એ આસોપાલવની જે વાત છે. અને લખવાની શરૂઆત કરી, 2.5 દિવસમાં આસોપાલવ સળંગ લખીને મેં પૂરી કરી. અચ્છા, એટલે મારા સર્જનની ધાર નીકળી. વાહ. અને આસોપાલવનું છેલ્લું વાક્ય લખી એ ફાઇલ પૂરી કરી, પ્રિયજન ઉપાડીને પહેલું વાક્ય જે નહોતું આવતું એ આવ્યું. અને 5.5 દિવસ સડસડાટ, આ ભગવતીભાઈને ગમતો શબ્દ મારો, સડસડાટ અને ભરપૂર લખ્યું, રોજના 18-19 કલાક. ઓહો. અને 5.5-6 દિવસમાં પ્રિયજન રાતે 2-2.5 વાગે મેં પૂરી કરી. 1 અઠવાડિયામાં 2 નવલકથા, એક ધારેલી ને એક નહીં ધારેલી. અને જો પારિતોષિકના સંદર્ભમાં વાત કરીએ તો એ બને 1980માં છપાઈ. અને 1980ના હવે જે અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી આપે છે એવા ઇનામો એ વખતે ગુજરાત સરકાર આપતી, એમાં 3 શ્રેષ્ઠ પુસ્તકોમાં આ 2 નવલકથાઓ મારી હતી. શું વાત છે, વાહ વાહ. પહેલી પ્રિયજન, પછી બીજી 1 નવલકથા કોઈ કદાચ વર્ષાબેનની હતી, અને 3 મારી આસુપાલો. ઓહો. પણ મહત્વની વાત એ છે, તમે જે જીવનના સંદર્ભમાં અને વ્યક્તિ વિશેષ, વ્યક્તિ વિકાસના સંદર્ભમાં જે વાત કરવા માગો છો, એ કે આ બધી વસ્તુ મગજ ઉપર ચડી ન બેસે ને ત્યાં સુધી તમે તમારી જાત પ્રત્યે પણ તમે નિષ્પક્ષ રહી શકો છો. વાહ વાહ, બહુ જ અચ્છી વાત. તમે કોરી પાટી જ હો હંમેશા. મારી દરેક વાર્તા, દરેક નવલકથા હું જ્યારે લખવા બેસું ત્યારે મારા આગળના કોઈ અનુભવો કામ આવતા નથી. અચ્છા. હું જ્યારે લખું નવું કશું પણ ત્યારે હું એ જ હોઉં છું કે જેણે પહેલી વાર્તા લખી હતી કે પહેલી નવલકથા લખી હતી. વાહ. એ જ અભૂતપણું, એ જ મુગ્ધતા, એ જ ડર, કોઈ જ ઓવર કોન્ફિડન્સ નહીં, કશું જ નહીં. હમણાં જ એક આપણે યુવાન વાર્તાકાર સાથે વાત કરતો હતો, એણે મને વાર્તા વાંચવા માટે મોકલી હતી, એનું નામ થઈ ગયું છે. મેં એની વાર્તા, મેં એને બહુ ધમકાવ્યું, મેં કહ્યું ડાબા હાથે તો કશું ચાલે જ નહીં, તો જો ડાબોળ્યો તો જમણા હાથે કશું ના ચાલે. ઓહો. એ એ એ ન ચાલે, વાંસો ફાટી પડે આપણો. અને રીરાઈટ કરવાનું, પ્રિયજન મારે રીરાઈટ નથી કરવી પડી. વાહ. એ પ્રિયજન મને જે આપ્યું એ ખરેખર અદ્ભુત છે. એટલે તમે જે પ્રિયજનથી જે શરૂઆત કરી એમાં મને સીધો 33મા વર્ષે મને મૂકી દીધી, અને અત્યારે 76મા વર્ષે પણ લઈ આવ્યો. હા, લઈ આવ્યા આપ. હા, કારણ કે એ જ આખું બધું બન્યું છે. સામાન્ય રીતે અમે એવો શિરસ્તો છે કે અમે કોઈ પણ સંવાદ હું શરૂ કરું તો બાળપણથી શરૂ કરું કે બાળપણ કેમ વીત્યું, પછી અંતિમ ઉપર પહોંચી, એક્સ્ટ્રીમ ઉપર પહોંચી એમ. પણ આ વખતે મને વિચાર કોણ જાણે એવો આવ્યો કે હું એક્સ્ટ્રીમથી શરૂ કરું. પણ આ પ્રિયજનને 41 વર્ષ થયા, 79માં પ્રકાશિત થઈ હતી, 41-42 વર્ષ થયા. વાહ. અને 20 આવૃત્તિઓ થઈ, 20મી આવૃત્તિ થાય છે. થાય છે. ઓ, એટલે એના પ્રતિભા ગુજરાત માટે બહુ મોટી વાત, બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. અને એના પ્રતિભાવો પણ પુષ્કળ એવા જેવા પહેલા હતા. હા, પોસ્ટમાસ્ટરજીએ કહ્યું તો એમ. આજ કે તમને અમારી વાત નહીં ક્યાંથી પડી ખબર પડી, મારી અંદરની વાત વિધિનની, મારી માલી પણ તને ક્યાંથી ખબર પડી. પણ એ એવું ખરું વિનેશભાઈ કે કંઈક અંદર એવું બન્યું હશે, કોઈ અનુભવ એવો જૂનો પડ્યો હશે એ બહાર આવ્યો હોય કે ના? ના, એક એક પાછું હું જ્યારે વિચારું, જ્યારે મેં એમ કહ્યું ને કે માલિપા નાટક મારા મનમાં તરત જ અવતર્યું, એવું નથી હોતું. હા, તમને બે ઘટનાઓ કહી. હાજી. હા, આમ ખરેખર તો આપણે એને પકડી જ ન શકીએ, એમને સમજી જ ન શકીએ. પણ જ્યારે હું આમ વિચારું, હું જ્યારે ખાસ કરીને હું મારી સ્મૃતિ કથા એક હતો વિનેશ લખતો, લખતા લખતા મને તમે જે પૂછ્યું એ કારણ મને સૂજ્યું હતું. કારણ કે મને હંમેશા પ્રશ્ન થાય છે કે પ્રિયજન લોકોમાં આટલી બધી વંચાઈ કેમ, આટલી બધી પ્રિય કેમ બની, એમાં એવું તો શું છે? વાંચનારા, લખનારા એના વિશે, એના નવલકથા વિશે લખનારા એના કારણો આપે છે, પણ એ કારણો મારાથી થોડા દૂર રહે છે. ખબર નહીં કે મને એક એક હંમેશા પ્રશ્ન થયો છે કે એવું તો શું થયું?
મેં એના પાછળ લખ્યું પણ છે કે એક નમતી સાંજે કોઈ ચહેરો ડોકાઈ જાય તો એ બધું વગેરે કંઈક પેલું. પણ એક શરત હતી મારા મનમાં કે પ્રેમમાં વિચ્છેદ આવે ત્યારે સામાન્ય રીતે પાત્રો એના અભાવમાં જીવતા હોય છે. એમને ઘણું સુંદર પાત્ર મળ્યું હોય તો પણ પેલું જે ન મળ્યું હોય ને એનો અભાવ એના મનમાં રહે. મારી પ્રિયજન પહેલાંની મારી ત્રીજી નવલકથા પલાશવનનો એ જ વિષય હતો. અને એ એ શરૂઆતની જે નવલકથા હતી ને ભદ્રભાઈ, એમાં એક સર્જન પ્રક્રિયાના સંદર્ભે એક વાત કરું તો એવું થતું કે આગળની નવલકથાઓમાં જે બાકી રહી ગયું હોય ને એ મારી બીજી કૃતિમાં કરવાનું મને મન થતું. અચ્છા. તો પલાશવનમાં જે આ થઈ ગયું હતું કે એ જે એના એ લોકોના પાત્રોના જીવનમાં જે પાત્ર બીજા પાત્રો નથી આવ્યા એમનો જે એમનો પ્રેમ સંબંધ લગ્ન જીવનમાં પરિણમ્યો નથી, એ લોકો ભેગા નથી જીવી શક્યા, એનો અભાવ એ લોકોને સતત ખટકે છે. એમના જીવનમાં આવેલા પાત્રો પણ એટલા જ ઉમદા જ છે, છતાં પણ પેલો અભાવ એમને ખટકે છે. ત્યારે મને વિચાર આવતો કે એવું ન બને કે આવું બન્યું હોય એ લોકો ભેગા ન થઈ શક્યા હોય, છતાં પણ પૂર્વ પ્રેમ અથવા ભૂતકાળમાં અનુભવેલો પ્રેમ સંબંધ એ લોકોના દાંપત્ય જીવનમાં પણ અપૂરક બને. કારણ કે વાત તો પ્રેમની છે ને, પ્રેમના તમે કેવી રીતે તમે ભાગલા પાડી શકો, વાત તો ભાવની છે. તો એ તમે કેવી રીતે તમે થાય એવો એક મને પ્રશ્ન મારા મનમાં હતો ક્યાંક આ મેં લખવાનું શરૂ કરી ત્યારે. એક મારા બહુ નાનપણનો પ્રસંગ કહું. મારી બેન મારાથી 6 વર્ષ મોટી, શી ડાઇટ એટ ધી એજ ઓફ 22, ઓકે, જ્યારે હું 16 વર્ષનો હતો. એક જુદી વાત, આપણે બાળપણની વાત કરશું ત્યારે કદાચ આવશે તો એ કરશું, સંદર્ભ નીકળશે તો. એના પતિ એ વખતે કલિમપોંગ હતા દાર્જિલિંગ પાસે એ વખતે, જ્યારે હું 12-13 વર્ષનો હોઈશ ત્યારે, એટલે તો કેટલા બધા વર્ષો પહેલાં, ત્યારે તો ત્યાં જવું પણ કેટલું બધું દૂર પડતું. એમને નોકરી નિમિત્તે એક શેઠિયા મુંદરાના એમને ત્યાં લઈ ગયા હતા અને ત્યાં હતા મારી બેન. અહીંયા એક દિવસ અમારે ઘેર નખત્રાણા આવી હતી અને ત્યારે અમારા રસોડાવાળા જમવાનો અમારો ખંડ હતો ત્યાં એ બેસીને બપોરે હું એ રૂમમાં પાણી પીવા ગયો તો એ થાળી ગુડા ઉપર રાખી ઘૂંટણ ઉપર અને નોટબુકના પાના પર કશું લખતી હતી. એટલે હું સમજી ગયો કે એ મારા બનાવીને પત્ર લખે છે અને એને મળે એ પત્ર પછી લખીને સરનામું કરીને મને સરનામું, એક તો અંગ્રેજી હિન્દીમાં કરવું પડતું, મને આપ્યું કે આ સરનામું કરી નાખજે તો પોસ્ટ કરી આવજે. હું પોસ્ટમાં એ પત્ર નાખતો હતો ને એનું કવર, ત્યારે મને બહુ વિચિત્ર ભાવ થયો હતો કે આ ઉંમરે એ લોકો બને એકલા એકલા રહેવું પડે અને પ્રેમ માત્ર શબ્દોમાં જ કાગળથી જ વ્યક્ત થાય. મને બહુ જ પીડા થઈ રહી હતી. એ જે વિચ્છેદનો ભાવ હતો ને એ ભાવ મારા મનમાં સચવાઈ રહ્યો હતો. અને એ લોકોના લગ્ન જીવન પછી બહુ લાંબુ જીવીને એ વાત જુદી, પણ સભરતા તો એવી જ હતી, એ મને ખબર હતી, મને સાક્ષી પણ હતો. તો એ એ સભરતાની સાથે સાથે જે વિચ્છેદનો ભાવ હતો, દુરાવનો ભાવ હતો, એ મારા મનમાં બંને મને એ વખતે બહુ જ પિંચ કરી ગયો હતો. હું બહુ જ મને દુઃખ થયું હતું. એ ભાવ ક્યાંક સચવાયેલો છે. એક બીજી એક સ્થૂળ ઘટના, અમદાવાદ આવ્યો હતો ત્યારે એ વખતે તમને તો યાદ જ હશે રજનીગંધા ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની, તો એમાં એ મનુ ભંડારીની યહી સચ હૈ એ વાર્તા પરથી, હિન્દી વાર્તા પરથી એ ફિલ્મ બની હતી મનુ ભંડારી. એ વાર્તા વાંચીને ત્યારે મને પ્રશ્ન થયો હતો, પેલો જે વાત હતી ને મારા મનમાં કે યહી સચ હૈ કેવી રીતે તમે આંગળી મૂકીને કહી શકો કે આ પૂર્વ પ્રેમી નહીં, અગાઉનો પ્રેમી નહીં, અત્યારનો પ્રેમી, એના જીવનમાં સ્ત્રીના જીવનમાં બે આવ્યા. વાર્તા એવી જ છે, જે લોકોને જોયું છે એ લોકોને ખ્યાલ હશે. તો એ બેમાંથી પસંદગી કરવાનો આવશે ત્યારે એ અત્યારના પ્રેમીને પસંદ કરે છે અને આંગળી મૂકીને કહે છે કે યહી સચ હૈ. એ ફિલ્મ જોઈને બહાર નીકળ્યો ત્યારે પણ એ જ વાત મને, હું ફિલ્મ બહુ ગમી પણ એ મુદ્દો મને અખરતો હતો. કદાચ એ પણ મારા મનમાં ક્યાંક પડેલું હશે એટલે એ પ્રિયજન્મમાં આવ્યું કે જો મેં પ્રિયજન્મમાં યહી સચ નથી કહ્યું, નિકેત પણ સચ હૈ અને દીવાકર ચારું બી સચ હૈ
ઓર ઉમા ભી સચ્ચે એટલે આવા ક્યાંક મૂળ ક્યાંક પડેલા હશે. આપણે કહેતા હોય છે કે આકસ્મિક થયું, યોગાનુક થયું, પણ યોગાનુક કશું હોતું નથી, કશું ચિત્તમાં બધું સચવાતું તો હોય જ છે, ક્યાંક ક્યાંક પડેલું હોય છે. અને એના એનો સમય સંજોગ આવે ત્યારે એ ક્યાંકથી પાછી અવતરણ કરે છે. મેં એને કહ્યું એ પેલી કૃતિ તમને પસંદ કરે, હા કૃતિ પસંદ કરે ને એમાં એ વસ્તુ બીજા કોઈ ભાવથી પણ ગોઠવાઈ જાય, ભાવ એ રહે પણ બીજા શબ્દોથી ક્યાંક ગોઠવાઈ જતું હોય. પ્રિય જન્મને પસંદ કર્યો. વિનેશભાઈ બહુ રસિક વાતથી આપણે સંવાદ શરૂ કર્યો છે. હવે આપણે આપે જ્યાં કહ્યું કે બાળપણની વાત કરીશ, આટલું બધું આ કંઈ હમણાં જે આપે કહ્યું કે અચાનક બેઠો અને પછી ન લખાવા ધારેલી એક કૃતિ થઈ અને લખવા ધારેલીની ફાઇલ બાજુમાં મૂકી દેવી પડી, જેના માટે કારણ આપીને રજા લીધેલી એ એક બાજુ રહ્યું. તો આ બધું જે થતું હોય છે એ કંઈ સાવ સવારે ઉઠો અને બપોર સુધીમાં થઈ જાય એવું નથી હોતું. જીવનના કેટલાય આયામ જે આપે એક બે વર્ણવ્યા, એવા કેટલાય આયામ હોય છે. હું તો મારો અંગત મનોવિજ્ઞાનનો વિષય છે એટલે મને ખ્યાલ છે કે તમારો ઉછેર, તમારું બાળપણ, તમારી આજુબાજુના લોકો, એને તમને આપેલા અમુક ઇનપુટ્સ, એ બધામાંથી એક ઘડો ઘડાતો જતો હોય છે. એક પિંડો મૂક્યો અને ઘડો બની જાય એ તો ચાકડે બનતું હોય છે, પણ આપણો ઘડો તો ધીમે ધીમે ઘડાતો હોય છે. તો એ કેવી રીતે બાળપણના સંજોગોમાં, તમે બહુ ભુજ વિશે વાત કરી અને એ ઘર વિશે વાત કરી, તો એ બાળપણની આખી યાત્રા. કચ્છમાં ભુજથી 32 માઇલ દૂર નખત્રાણા ગામ આવેલું. હા હા, મારા પિતાજી શિક્ષક હતા અને એમની નખત્રાણા બદલી થઈ ત્યારે હું 3 વર્ષનો હતો. ઓકે. અને અમે નખત્રાણા ગયા અને ત્યાં હું મારું 16મું વર્ષ પૂરું થયું અને 17મું બેઠું, ત્યાર પછી મેં નખત્રાણા છોડ્યું અને હું ભુજ આવ્યો. ઓકે. નખત્રાણા એક નાના ગામડામાં, એ વખતે તો ગામડું જ, હું 13 વર્ષ રહ્યો. પણ મને લાગે છે કે હું નખત્રાણા ગયો ન હોત અથવા ત્યાં હું મોટો ન થયો હોત, બાળકમાંથી કિશોર બન્યો ન હોત, ટીનેજમાં આવ્યો ન હોત, તો હું આજે જે છું, મારામાં જે ભાવની સંવેદનની જે આખી તિજોરી છે એ કદાચ ન ભરાઈ હોત. એને હું તમને સમજાવીશ. પાછી વાત તો અકસ્માતની જ આવે છે, આકસ્મિક રીતે હું મારા જન્મથી એનાથી પહેલા, બાળપણથી પહેલા પણ હું જાઉં. જરૂર, મારી એક હતો વિનેશમાં એ લખ્યું છે બધું, એટલે કે તો રિપીટેશન થશે. મારો જન્મ પણ એક મોટો અકસ્માત હતો. એટલે એવું થયું હતું કે મારી મા, એટલે એમના મારું નાનાનું ઘર એક તો બિદરા, કચ્છમાં બિદરા ગામ, બિદરા ગામ છે ત્યાં હતા. અને મારી મા બચુબેન, આમ તો નામ એનું કુસુમ પણ બચુબેન, બચુ કહેવાતી, એના સગાઈ થઈ ગઈ હતી એક નાગર સદગ્રસ્ત સાથે, જે દિનકરાય મોહનલાલ અંતાણી નહોતા, મારા પિતા નહોતા, અચ્છા બીજા હતા. અચ્છા. એની સાથે સગાઈ થઈ ગઈ હતી બચુની. એક દિવાળી આવવાની હતી એટલે બચુ, એ વખતે તો 12 નહોતી મારી, એ નેસડી ઉપર ચડી ને માટીથી ઘરના દિવાલ દોડતી હતી. એક તમને યાદ છે ને, બધું બધું કેવી રીતે દોડાય ને બધું. ત્યાં શું થયું કે નેસડી કંઈક ખસી અને પડી તો એનો જમણા હાથના કોણીનો હાડકું તૂટી ગયો. અચ્છા. અને એ વખતે તો બધું હાડ વૈદ્યો જ પાસે જ થાય, સારવારથી બધું જ થયું, પણ એના હાથમાં એક હાડકો બહાર રહી ગયો ને હાથ આટલો જ વાળી શકે, આટલો થોડોક જ વાળી શકે એવું થયું. એ પહેલાં જે સદગ્રસ્ત હતા જેની સાથે સગાઈ થઈ હતી એ લોકોના ઘરમાં ખબર પડી, એટલે એ લોકોએ કહ્યું કે સગાઈ એ લોકોએ અફોક કરી નાખી. અચ્છા. આ કારણને લઈને, આ કારણને લઈને. પણ કેટલું સારું છે. અને પછી ભુજમાં એક નાગર યુવક, મોહનલાલ અંતાણીના દીકરા દિનકરરાય સાથે, કાંતિલાલ હાથીરામ ધોળકિયાની દીકરી બચુની સગાઈથી એ લોકો પલડ્યા. એમને પેલી એમના 3જા સંતાન તરીકે, વચ્ચેનો ભાઈ મારી મોટી બેન જે એક્સપાયર થઈ ગઈ
પછી વચ્ચે એક ભાઈ જે એ પણ એક્સપાયર થઈ ગયો હતો મારા જન્મ પહેલાં જ, અને પછી આ ભાઈ. હવે જુઓ, એ દિવસે બા નિસરણી ઉપર દિવાળીના નિમિત્તે દિવાલ ધોળવા માટે ન ચડી હોત, નિસરણી પડી ન હોત, એનો હાથનું આ કોણીનું હાડકું તૂટ્યું ન હોત, એની અગાઉ થયેલી સગાઈ તૂટી ન હોત, અને દિનકરાય મોહનલાલ સાથે એની સગાઈ ન થઈ હોત, તો બચ્ચુને અને પેલા નાગર સદગ્રસ્તને અને દિનકરરાય મોહનલાલને સંતાનો થયા હોત, એમના ત્રીજો સંતાન પણ કદાચ દીકરો હોત, પણ એ વિનેશ વિનેશ તરીકે આવ્યા. એટલે આ બધા અકસ્માત આ બધું હોય છે. તો હા, તો હું ત્યાં ગયો નખત્રાણા મારા પિતાજી સાથે, એટલે ત્યાં હું ધીરે ધીરે મોટો થયો. હવે એના કેટલાક અનુભવોની વાત કરીશ કે તમે જે મને પૂછ્યું છે એવું પૂછ્યું છે કે વ્યક્તિમાં નો વિકાસ માટે, એનું ભાવ સમૃદ્ધિ માટે, એની સર્જન પ્રક્રિયા માટે કયા કયા પરિબળો, જો એ લેખક સર્જક હોય તો કયા કયા પરિબળો એમાં કામ કરતા હોય છે, એની વાત છે. બહુ વિસ્તારતી વાત નથી થતી. તો એમાં હું હંમેશા કહેતો હોઉં છું કે નખત્રાણામાં તે 14 વર્ષની ઉંમરે જે મને મળ્યું, એ બધા અનુભવો, એ સંવેદનો, એ ભાવો બધા મેં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા છે. અચ્છા. અને હું અત્યાર સુધી એનું વ્યાજ ખાધા કરું છું. ક્યાં વાત, વાહ વાહ વાહ, એટલો સમૃદ્ધ સમય. બહુ અચ્છે. તો એમાં એવું થયું હતું કે ત્યાં નવરાત્રિમાં નાટકો થાય કચ્છમાં, અને સૌરાષ્ટ્રમાં પણ એવી પરંપરા હશે કે ગરબી ગરબા લેવાઈ જાય, પછી રાતે ત્યાં ગામના લોકો નાટક કરાવો, દેશી નાટકો જૂની રંગભૂમિના એ થતા. તો એવું એક નાટક ચાલતું હતું, અને એના નાટકને રિહર્સલોમાં બેસીને આવું બધું કરીએ, અને એવું એક નાટક ચાલતું હતું, એ સંયુક્ત અપહરણનું પેલું પૃથ્વીરાજ ચૌહાણનું નાટક હતું. એમાં સંયુક્તને પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્ત વચ્ચે સ્નેહ સંબંધો છે, મળ્યા નથી પણ છતાં પસંદ કરી લીધા છે. પણ સંયુક્તનો પિતા છે એ પૃથ્વીરાજથી એનો વેરી હોય છે, એટલે એનું અપમાન કરવા માટે એ દરવાન તરીકે એનું પુતળું મુકાવે છે એવી વાર્તા છે. અને સંયુક્ત હાર લઈને સ્વયંવરનો એ પુતળાને પહેરાવે છે, પૃથ્વીરાજ પાછળ જ સંતાયેલો છે અને એનું અપહરણ કરી જાય છે, એવું નાટક છે. એ સીન ચાલતો હતો, ગામના જ લોકો હતા, અને ત્યાં પૃથ્વીરાજે હાર પહેરાવ્યો, સંયુક્તએ અપહરણ કરવા માટે હાથ પકડ્યો, એટલે આ બધા દરબારો જે બીજા રાજાઓ હતા બધા ઊભા થઈ ગયા, અને ત્યાં પૃથ્વીરાજે જે જૂની રંગભૂમિનું નાટક સબૂર કરીને બૂમ પાડી. એ વખતે હું એક તો નાનો હતો એટલે બાઈઓની હરોળમાં બેસી શકતો. અમારી આગળ એક બાઈ બેઠી હતી ગરીબ જેવી, એનો ગાગરો પાથરો હતો લાંબો કર્યો હતો, એના પર એનું 3-4 વર્ષનો દીકરો સૂતો હતો, ઊંઘી ગયો હતો. એ અવાજ સાંભળ્યો ને, એણે સબૂર અવાજ સાંભળ્યો ને, જાગી ગયો અને સ્ટેજ ઉપર નજર ગઈ. તો જોયું ને એણે, તો પેલા પૃથ્વીરાજને જોયું, અને એણે માને કહ્યું કે મામા ઈ તો અધા, એટલે કે બાપ, મામા આ તો બાપુજી છે. ભદ્રાયભાઈ એક ક્ષણે મને નાટક અને કલાકૃતિમાં જે મેક બિલીવની વાત છે ને, યસ યસ યસ, એ વાત મને કદાચ એના બીજ એમાં રોપાયા છે. પેલો માણસ સ્ટેજ ઉપર પૃથ્વીરાજ ચૌહાણ હતો, અને છતાં આ દીકરા માટે તો એનો બાપ હતો. એ બે વાસ્તવિકતા જે સાથે ભળી એ મારા મનમાં ઉતરી. પછી તો ત્યાં નાટકો આવતા, રામના રામલીલા વાળા આવતા, બધું આવતું, એમાં હનુમાનને બીડી પીતા પર જોયા હોય, અને રાવણ અને એ બધા જ, રાવણ અને સીતા એકબીજાને ખભા પકાય, એ તો પુરુષ પાત્રો જ સ્ત્રીને ભજવતા, રાવણ અને અંદર જ્યારે એમનું સીન ન હોય ત્યારે એકબીજાને ખભા ઉપર હાથ રાખીને મસ્તી મજાક કરતા હોય ને એ બધું હોય, અને એ બધું હનુમાન પણ બીડી પીતા, મેં તમને કહ્યું એવું બધું. તો એ બધામાં વાસ્તવિકતા, કાલ્પનિક વાસ્તવિકતા, કલાની વાસ્તવિકતા અને જીવનની વાસ્તવિકતાનો ભેદ મારા મનમાં ગોઠવાતો ગયો હતો. એવી રીતે આખું મારું સંવેદન એમાં
મારા એમની અંદર ગોઠવાતું જતું. મારી બેન જે 22 વર્ષની ઉંમરે મૃત્યુ પામી, એ આખું જે મારા મનમાં જે મૃત્યુનો અર્થ જે સમજાયો એ બધું જ મારા મનમાં સંચિત થતું ગયું. અને મને એ ઉંમરે જ મને લાગ્યું કે વિષાદ એ મારો સ્થાયી ભાવ છે. હજી પણ પદરાણી આ ઉંમરે પણ કોઈના લગ્નમાં ના માંડવામાં ઢોલ વાગતો તો હું ઉદાસ થઈ જાઉં. અચ્છા, કોઈનો વરઘોડો નીકળતો ને કંઈ સાંભળ્યો તો હું ઉદાસ થઈ જાઉં. ખુશીના દરેક પ્રસંગો મારામાં વિષાદ જન્માવે જીવનમાં પણ. એટલે આ ભાવ બંધાઈ ગયો, એક આખો ભાવ બંધાઈ ગયો. એક જાતની એકલતા મારા મનમાં રહી, એકલ સુરાપણું આવ્યું. હવે તો બહુ બોલવા લાગ્યો છું, પણ એક સમય તો બહુ ઓછા બોલો હતો, એકલ સુરો જ તમે કહી શકો એવું. પણ એ બધું એ બધું બહાર જે નહોતું નીકળતું એ અંદર ગંઠાતું જતું. અને એ સમયે મેં કેટલીક કવિતાઓ લખી હતી. અચ્છા, હા, 12-14 વર્ષની ઉંમરે એ વખતે અમૃત ગાયલ અમારા ભુજમાં હતા, તો એની ચાળે તો ઘણા ઉત્તમ કવિઓ પણ થયા પાછળથી ચડેલા, પણ હું પણ એમાં ચડ્યો. એમનું શૂળ અને શમણા સંગ્રહ, ગઝલ સંગ્રહ વાંચ્યો હતો. હું પણ લખવા બેઠો, આમ કંઈ ખબર ન હોય, પ્રેમ અને વિરહની કવિતાઓ પણ લખી, ગઝલો લખીને એવું બધું કર્યું. અચ્છા અચ્છા, પણ એક તબક્કે પછી એક કવિતા મારામાંથી લુપ્ત થઈ ગઈ, બલકે મારી અંદર ગંઠાઈ ગઈ. ઘણા લોકો મને એમ કહે છે કે વિનેશભાઈ તમારા પ્રોઝમાં પોઇટિક પોઇટિક છે. યસ યસ, ત્યારે મને લાગે કે એ અંદર જે પેલો ગંઠાઈ ગયેલો જે લુપ્ત પ્રવાહ છે ને સરસ્વતી જેવો, એ કદાચ એમાંથી બહાર આવે છે. અને મારી હંમેશા કોશિશ છે કે કવિતામાં પદ્યમાં તો કવિ કવિતાની ઊંચાઈ સુધી પહોંચે, હું ગદ્યમાં કવિતાની ઊંચાઈ સુધી નથી પહોંચવા માંગતો, પણ હું ગદ્યની ઊંચાઈ સુધી અને લયની જે વાત આવી હતી આ બધું સંચિત થતું ગયું. અને એમ કરતા કરતા મારો ભુજ સાથેનો સંબંધ 17મા વર્ષે મારો પૂરો થયો. એમાં એવું પણ બન્યું હતું કે હું એક વર્ષ સુધી એસએસસીમાં પાસ થયો, પછી એક વર્ષ ભુજ 32 માઇલ દૂર જઈને પણ કોલેજ જોઈન નહોતો કરી શક્યો. અચ્છા, એટલે એક વર્ષ પાછળ લઈ ગયો. અને એ સમય દરમિયાન પિતાજીને આર્થિક સારી નહીં, એમને ભુજ ટ્રાન્સફર નથી, એટલે હું હોસ્ટેલમાં પણ રહી શકું એટલા પૈસા પણ નહોતા. તો હું કંઈક કશું કરું એટલે પિતાજી મારા માટે જીઈબીમાં નોકરી શોધી આવે. અચ્છા જી, તો એમના ડેપ્યુટી એન્જિનિયર હતા ત્યાંના, એ એમના પિતાજીના મિત્ર હતા. એમણે મને 150 રૂપિયા રોજમાં રોજનદાર મજૂરની ના માસ્ટર રોલમાં મને નોકરી આપી, ઓફિસમાં કામ કરવાનું. પણ મને રવિવારની રજાના કપાઈ જાય, 150 રૂપિયાના પગારથી મેં શરૂ કર્યું હતું મારું કામ. રોજના 150 રૂપિયા કમાવાનું શરૂ કર્યું. એટલે 16 વર્ષથી કમાવા લાગ્યા હતું, નોકરી કરવા લાગ્યા. અચ્છા અચ્છા, આપણે સ્કૂલ જેમાં જ્યાં ભણ્યા એના કોઈ શિક્ષકો કે એ વખતનું શિક્ષણ એની કંઈ સ્મૃતિઓ ખરી? કે સ્મૃતિઓ ખરી, કચ્છમાં એટલે આ નખત્રમાં એક શિક્ષક મને બહુ ઉત્તમ મળ્યા, બીજા પણ ઘણા સારા હતા, પણ એક ઉત્તમ એ નાનાલાલ ઠક્કર હતા, અંજારમાં અંજારના હતા, કંદોઈના દીકરા. અને હજી ગ્રેજ્યુએટ નહોતા થયા અને એક્સટર્નલ બીએ કરતા હતા. ઓકે, એ એમને એમને મારું ગુજરાતી સારું, નિબંધો બિબંધો સારા લખતો. તો એ અને મારો એક બીજો મિત્ર હતો, અમે મને એમના બહુ કચ્છી શબ્દો વાપરી તો ચાગલા બની ગયા, પ્રિય વાલા બની ગયા. રોજ સાંજે એમને ઘેરથી એ રોટલી પણ હાથે બનાવતા ને પુષ્કળ ઘી નાખતા રોટલી પર. અચ્છા, એવું. અને એ સાહિત્યની વાતો કરે, સમજાવે. અને એ વખતે એ જે ના પાઠ્યપુસ્તકો જે ભણતા હતા એમનું એમનો જે કાવ્યસંગ્રહ હતો એ મેં ટેક્સ્ટ બુક હતો જે મેં જોયો, તો એમાં એમણે અંડરલાઈન કરેલી, વચ્ચે કોમેન્ટ્સ લખેલી ને એવું બધું. એમણે મારી જે સાહિત્યિક જે સમજ હતી, આમ સંસ્કાર તો ખરા જ માતા પિતાના, એ બધું વાંચ્યું પણ પુષ્કળ હતું. એ વખતે અંધાધૂંધ વાંચતો, આંગણામાં મૂકેલા ડામચિયા પર સૂતો હું, અને રમણલાલ વસંતલાલ દેસાઈ અને ગ્રામલક્ષ્મી તો ચાર ભાગ 2 દિવસમાં વાંચી નાખતા, એવું બધું પુષ્કળ વાંચવાનું થતું, પણ એ ગુજરાતી પૂરતું એ સમયનું. અને એમણે આખી થોડીક આમ દૃષ્ટિ આપી, એ પછી ધીરે ધીરે એમાંથી વિકસતી ગઈ. અને એ સમયે મેં 2 પછી વાર્તાઓ લખી હતી. આ વાત આપણે આગળ આવતા કામ આવશે, કે એક વાર્તા લખી હતી છપ્પર પગી, એમાં એ વખતની કાચી વાર્તાઓ. એમાં
એક ગામમાં એક સ્ત્રીને કંઈ પણ બને ને અશુભ કંઈ ઘરમાં કોઈના ઘરમાં, તો એને આપણે જેમ અમુક આદિવાસીમાં જે ડાકણ કહીને કરે ને એમને છપ્પર પગી કહીને એનું એની અવહેલના કરતા, એને બહુ ધૂતકારના અને બહુ અપમાન કરતા, એવી એક વાર્તા લખી. એ સામાજિક નિસ્બતવાળી વાર્તા હતી. બીજી વાર્તા મેં જે લખી એ ખારો સાગર ખારા આંસુ, એ મારું એ વખતે મેંદી નામનું વાર્તા સામે ચાલતું, એમાં એ છપાય છે, મારી છપાયેલી પહેલી વાર્તા. અચ્છા. એમાં એક પ્રેમી, એક યુવક, એની પ્રેમિકાને મળી શકતો નથી એટલે એ ઉદાસ છે, દુઃખી છે, દરિયા કિનારે ઊભો છે, એની આંખમાંથી આંસુ સરે છે, એ આંસુનો સ્વાદ એનો હોઠ પર આવે છે તો એ ખારો છે, અને એ સમુદ્રનું પાણી પર ચાખે છે તો એ પણ ખારું છે. એમ કરીને એ મારી સંવેદનને લગતી વાર્તાઓ. સામાજિક નિસ્બતવાળો જે પ્રવાહ છે, એવો સમજો બે પ્રવાહ શરૂ થયા હતા. સામાજિક નિસ્બતવાળો છપ્પર પગેવાળો પ્રવાહ ધીરે ધીરે મંદ થતો ગયો, બલકે એ પણ મારી અંદર ગંઠાતો ગયો. જ્યારે આ સંવેદનવાળી જે વાર્તાઓ છે એ પ્રવાહ આગળ ચાલ્યો. પણ એવું નથી કે મારી સંવેદનશીલ કૃતિઓમાં પણ સામાજિક નિસ્બત નથી. હા, બરાબર, સાચું. દેખીતી રીતે નહીં હોય, નહીં હોય, પણ એ છે. એનો એક જ દાખલો આપું ટૂંકમાં. પ્રિયજન વિશે સાહિત્યના ઊંડા અભ્યાસી એવા મારા મિત્ર, એમણે મને એક દાખલો આપ્યો. એમના મોટાભાઈનો ની દીકરી બીજી નાતમાંના છોકરા સાથે પ્રેમમાં હતી એટલે ઘરમાં ખૂબ વિરોધ, અને અને આ દીકરી તો એને તો નક્કી જ કર્યું હતું પરનિસ્તાની સાથે, બરાબર, પણ ખૂબ વિરોધ. મા બાપ તો સમજી ગયા ધીમે ધીમે, પણ એનો ભાઈ બહુ અડીયલ નીકળ્યો. એને કહ્યું હું તો નહીં જ પરણવાનો, ગમે તે થાય, એને આ કુંવારી રહેવું તો કુંવારી, હું આની સાથે નહીં પરણવા, બીજે નાતમાં નહીં જવાતું. એટલે મારા જે મિત્રના મોટા ભાઈએ એમને કહ્યું કે હું આ મારા દીકરાને તારી પાસે મોકલાવું છું, તું તો ભણેલો ગણો છું, તો સારી રીતે વાત કરશે કે તો તું એને સમજાવ. એ આવ્યો અને મારા મિત્ર અને એના ભત્રીજા એ મોડે સુધી રાતે વાતો કરી. પહેલો તો ટસનો મસ નથી કે હું નહીં પરણવાનો. છેવટે મોડું થઈ ગયું હતું કે ચાલો અત્યારે તો સુવા જઈએ, અને એ લોકો સુવા ગયા. એનો ભત્રીજો હતો, દીકરી યુવતીનો ભાઈ, એ બાજુના રૂમમાં સૂતો. સવારે ઉઠ્યા ને, પેલો ભાઈ જરા મોડું ઉઠ્યો, હાથે ગોગે ઉઠ્યો, સીધો બહાર આવ્યો અને મારા મિત્ર એના કાકાને કહ્યું કે કાકા હું મારી બેનને એ છોકરા સાથે લગ્ન કરવા આપીશ. આને તો નવે લે કે આ એક રાત દરમિયાન શું થયું. એટલે પૂછ્યું કે બેટા શું થયું એવું, કે તે તારું મન આમ આ રીતે બદલી નાખ્યું. તો કે હું ત્યાં સુવા ગયો તો બાજુમાં એક ચોપડી પડી હતી, મેં ઉપાડીને વાંચવા માંડી, આખી રાતમાં વાંચી લીધી. પછી મને થયું કે ના, મારાથી મારા બેનના પ્રેમના સંબંધમાં મારાથી આડો ના હોય. તો કઈ ચોપડી હતી? તો લઈ આવ્યો, એ પ્રિયજન હતી. આ સામાજિક નિસ્બત નથી, ઇનડાયરેક્ટલી આટકતી રીતે એ સામાજિક ઘટના જ બની. આવો એટલે બાહ્ય આવરણમાં ન દેખાણી હોય, મારે કોઈ પણ કૃતિમાં નહીં દેખાય. પણ આપણે જેને કહીએ સ્પર્શી જનારી, હૃદયને અસર કરતી, સામાજિક સ્તરે પણ વ્યક્તિગત સ્તરે પણ ક્યાંક ને ક્યાંક તો અસર, એના પરિણામો જુદા આવવાની શક્યતા રહેલી હોય છે. વિનેશભાઈ, પછી ગ્રેજ્યુએશન ભુજમાં જ કર્યું? ભુજમાં જ કર્યું. અને કયા વિષય સાથે? મેં ગુજરાતી સાથે બી એમ એ કર્યું, અને ત્યાં લાલન કોલેજ, કારણ કે ત્યાં તો એક જ લાલન કોલેજ જ હતી એ વખતે. કોઈ અધ્યાપક સાથે નહીં એ વખતે? હા, સારા અધ્યાપક હતા. એક જેમણે નર્મદ ઉપર બહુ સંશોધન કર્યું એ રમેશભાઈ શુક્લ સુરત, એ ત્યાં આવ્યા હતા. અચ્છા, એ ત્યાં હતા. અને બીજા સબ્જેક્ટ તરીકે બહુ કામ ન કર્યું, પણ અધ્યાપક તરીકે અત્યંત નિષ્ઠાવાળા રસિકભાઈ મહેતા હતા. એમણે થોડા સમય મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા, ઘણા વર્ષે. કેમ ઉત્તમ અને બહુ જ સંવેદનશીલ, લાગણીવાળા. એક વખત હું મારો આ એ સમય હું કોલેજના થર્ડ યરમાં હતો, એટલે એ વખતે તો સેકન્ડ યર
ના સોરી એ વખતે પ્રી આર્ટસ હતું એટલે થર્ડ યર, પણ હું ફર્સ્ટ યર બીએથી હું એક છોકરીના પ્રેમમાં ઓલરેડી પડી ચૂક્યો હતો વાણિયાની સાથે. અચ્છા. તો એને કારણે મારું સેકન્ડ યરમાં મારું ભણવામાં ધ્યાન નહોતું, કેન્ટીનમાં વધારે હતું. અચ્છા. અને છોકરીમાં વધારે હતું. તો મેં એની પહેલી ટેસ્ટ ના આપી. અચ્છા. તો એ રસિકભાઈએ મને બોલાવ્યો, રડ્યા કે તમે આમ કરો છો. અચ્છા. પહેલું જે છે એમાં મને વાંધો નથી, તમે અભ્યાસમાં તમે ધ્યાન ના આપો, તમે ટેસ્ટ ના આપો, તમારામાં તમારી કેટલી બધી આશા છે. એ એ જે વાતો છે ને, આ જે લગાવો છે ને, એ તમને વ્યક્તિ તરીકે તમને આગળ લઈ જશે ક્યાંય ને ક્યાંય. તમને સમજાય છે કે તમે શું ભૂલ કરી છે. એવા એવા અધ્યાપકો મળ્યા હતા. મને હમણાં કોઈ મારો ઇન્ટરવ્યુ લેવા હતો, એમાં મને પૂછ્યું કે તમે ભુજમાં ભણ્યા તો તમને એમ નથી કે હું બહાર ન ભણ્યો? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે ના, મને એવું નથી લાગતું. જો શિક્ષણનો અર્થ વ્યક્તિનો વિકાસ થતો હોય તો મને નખત્રાણામાં અને ભુજમાં ભણતા ભણતા જે મને મળ્યું, મને જે શિક્ષકો અને અધ્યાપકો જે મને મળ્યા અને મારો જે વિકાસ આંતરિક વિકાસ થયો, એના પરથી મને લાગતો નથી કે અરે રે હું તો ભુજમાં જ ભણ્યો, અમદાવાદમાં કે રાજકોટમાં ન ભણ્યો, એવું મને કોઈ અફસોસ થતો નથી. એ બધા આ લોકોને, આ બધાના કારણે. અને પિતાજીની પરિસ્થિતિ એવી હતી એટલે 1.5 રૂપિયા રોજથી હા શરૂ કર્યો. અને પછી તો કોલેજના પહેલા વર્ષથી જ મેં વર્કચાર તરીકે એસટીમાં ક્લાર્ક તરીકે જોડાયો એમ. હા. અને પિતાજીને એક જ અપેક્ષા, મહત્વાકાંક્ષા એમની, કે મને કોઈ બેંકમાં કે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી મળી જાય ને અથવા જીબીવીમાં તો સારું, તો દીકરાનું ભવિષ્ય થઈ જાય. અચ્છા. એટલી જ અતિ મહત્વાકાંક્ષા. એટલે એસટીમાં પણ ઓફિસમાં 5 વર્ષ રહ્યો. હા. એ વખતે પણ હું અને સારા નસીબે લેબર સેક્શનમાં હતો, જેનાથી સ્ટાફના લોકો સાથે મારો સંપર્ક રહ્યો. અને મારા જે ઓફિસર્સ, લેબર ઓફિસર્સ આવ્યા એ બધા પણ મસ્ત માણસો બધા. હા. એટલે હું કોલેજથી જે પેલી છોકરીને વાત કરી કે એ પુષ્પા. અચ્છા. હા. એક જ જણના પ્રેમમાં પડ્યો ને એક જ જણ પત્ની, એક જ સ્ત્રી પત્ની. એટલે તમે વિચ્છેદો સર્જ્યા ખરા, પણ વિચ્છેદનો પ્રસંગ નથી. તો એ એટલે હું ઓફિસ મોડો વહેલો આવું તો એ ચલાવી લે, અને કોઈ પૂછે કે વિનેશભાઈ આ વિનેશ નથી આવ્યો તો કે ના, એ પુષ્પા પાસે ગયો હશે. અચ્છા. હા. એવું ઓફિશિયલ જવાબ આપે. અચ્છા. પણ એ સર્વસ્વીકૃત હતું જ્ઞાતિમાં? જ્ઞાતિમાં નહીં, જ્ઞાતિનો સવાલ હતો, મારા ઘરમાં જ નહોતું. ઘરમાં જ નહોતું. અને પુષ્પાને ના, ઘરમાં પણ નહીં. અચ્છા. હા. 5 વર્ષ સંઘર્ષ ચાલ્યો હતો, 4.5 વર્ષ. અચ્છા. અને પછી એ એ એ આખી જે વાસ્તવિક ઘટના છે એમાં ફિક્શનનો તત્વ ઉમેરીને મેં મારી સુલભા નવલકથા લખી છે. અચ્છા. એમાં એ બધું પણ એમાં કાલ્પનિક તત્વ પણ છે, પણ જે મૂળ વાત છે આખું. અને અને અત્યારના યુવકોને કહીને કે આંતરજ્ઞાતીય સંબંધ પ્રેમ હોવાને કારણે સમાજમાં અને ઘરમાં વિરોધ હતો, તો અત્યારના છોકરા તો માને પણ નહીં એમ. એ તો હવે તો એ બધું સામાન્ય બની ગયું છે. પણ નાગર એક ચુસ્ત જ્ઞાતિ એટલે એ પાછું સામે જઈને ધર્મ ધર્મ પુષ્પાના મોટા બહેને તો દીક્ષા લીધેલી. અચ્છા. હા. અને એક મોટી બહેને 16મા વર્ષે દીક્ષા લીધી, અને આ 18મી વર્ષે એક નાગરના રવાડે ચડ્યું ઘરમાં બીજી છોકરી, તો એ લોકોને તકલીફ તો પડે જ ને, બહુ જ પડે. પણ પછી એમાંથી માર્ગ નીકળ્યો, બધા સંમત થયા કે ના? થઈ ગયા, સંમત થઈ ગયા. પણ 5 વર્ષ લાગ્યા. 4.5 વર્ષ. અચ્છા. અને પછી બધું સંમતિથી ચાલ્યું? બધું સંમતિથી. ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ. અને એ વખતે પણ અમારું હોય ને, નવી વ્યક્તિ ઘરમાં આવે ત્યારે એક નવો પ્રવાહ, એક પરિવારને પ્રવાહમાં આવે ત્યારે ક્યારેક થોડુંક પાણી ડોળાયેલું રહેવાની શક્યતા ઊભી છે. પણ પુષ્પાએ મને બહુ શરૂઆતથી કરતું હતું. હું હંમેશા એક વસ્તુ કહેતો હોઉં છું કે જે મારી વાર્તાઓમાં પણ નવલકથાઓમાં પણ આવે છે કે પ્રેમ લગ્નમાં લગ્ન પછી થાય છે, પહેલાં તમારે સમજ કેળવવાની હોય. સંબંધની સ્પષ્ટતા અને સમજ, સ્પષ્ટ સમજ જો હોય તો પ્રેમનો પ્રેમને એક નવું રૂપ મળે. માત્ર પ્રેમ નથી ચાલતો હતો. હું મારે જ્યારે લગ્ન થયા ત્યારે તો આમ અમારે નાતમાં ને અમારે ગામ તો નાનું ને પ્રમાણમાં, ભૂત શહેર પણ નાનું, તો લોકો કહેતા કે આ લોકો તો છૂટાછેડા થઈ જશે.
કારણ કે પુષ્પા વખતે આકાશવાણીમાં નોકરી કરતી હતી, એનાઉન્સર હતી. અને આકાશવાણી નવું થયું હતું, એક તો આકાશવાણી તો મોબાવાળી નોકરી કહેવાય, એનું કંઈક 175 કે 220 રૂપિયા બેઝિક હતું. મારો ટોટલ પગાર 137 આવતો હતો સ્ટેટ એસટીમાંથી. એટલે લોકોને એમ હતું કે આ લોકોને નહીં ટકે, અને આ આખું ઈશ્વરમાં ન માનનારું કુટુંબ છે અને આ લોકો તો ધર્મનિષ્ઠ છે. થોડા જ વખતમાં ડિવોર્સ થઈ જશે. પણ પુષ્પાએ મને કહ્યું હતું જ્યારે અમારા લગ્ન થવાની શક્યતા પણ હજી દૂર દૂર હતું, અનિશ્ચિતતા હતી, ત્યારે કહ્યું હતું કે જો આપણે જોડાશું તો એક વસ્તુ હું તમને કહી રાખું છું કે હું મારા માતા પિતાનો એકનો એક દીકરો, હું તમને તમારા મા બાપથી છૂટા પડવા નહીં દઉં, હું અલગ નહીં થઉં. જવું કોઈ ખસવું પડશે તો હું ખસી જઈશ. ક્યાં વાત છે વાહ. અને એ માત્ર આવેગમાં આવી ગયેલું વાક્ય નહોતું, એને પુરવાર કરી બતાવ્યું. મારા સમગ્ર પરિવારને સાચવ્યો. મારા પિતાજીને પેરેલિસિસ થયો 6 વર્ષ સુધી, ત્યારે શરૂઆતમાં તો આમ થોડું ડિસ્ટન્સ હતું સસરા અને પુત્ર વધુ, પણ બંનેને કારણે એ દૂર. અને તમે તો પુષ્પાને ઓળખો છો, એ તો નાટક એને કર્યા છે, અને મારા કરતા આખી જુદી જ પર્સનાલિટી, વાતો કરવી ગમે, આ છે તે છે, બહુ સરસ રીતે કોમ્યુનિકેટ કરી શકે, અભિવ્યક્તિ જોરદાર. તો એ નાના કાકા સાથે બેસીને બધી વાતો કરે, હું તો મૂંગો, એટલે બધી વાતો હોય બહારની, એ બધી નાના કાકા પલંગ ઉપર બેઠા હોય, પેરેલિસિસ થયેલો તો બેઠા હોય, એની સાથે આવીને વાતો કરે, બેસે એની સાથે અને બધું કરે. તો ત્યાં સુધી કે નાના કાકાના બ્લેડ જોઈતો હોય તો બધું એને જ કહે, હું તો આમ કંઈ નહીં, એક આમ હરતો ફરતો એક આગંતુક હતો ઘરમાં, બધું એ પુષ્પા સાથે જ, મારી બા સાથે પણ એવું, મારી બહેનો બધું. પણ એક અને એક સંયુક્ત કુટુંબનું વાતાવરણ ઊભું થયું, જે અમે, હું શબ્દ વાપરીશ, ભગવાન કૃપાએ અને પુષ્પા કૃપાએ, વાહ, એ હજી પણ અમે સાચવી રાખ્યું છે. તમે જાણો છો કે અમારો પરિવાર સંયુક્ત છે, અને બંને મારા બે દીકરાઓની પુત્રવધુઓની જ્યારે વ્યવિશાળની વાત આવી, પસંદગીની વાત આવી, ત્યારે બંનેને અલગ અલગ રીતે કહ્યું હતું કે સાથે તો રહેવું જ પડશે અને પ્રેમથી રહેવું પડશે, વાહ, અને તમારા સંતાનો થાય ત્યારે બહારથી આવેલી અજાણી વ્યક્તિને ખબર ન પડી જોઈએ કે કોનું સંતાન કોનું છે. ક્યાં વાત છે. એ રીતે જો હોય મંજૂર, બહુ આકરી શરત છે આ જમાનામાં, તો આપણે કરીએ આગળ વધીએ. આજે સુંદર મજાનું, હા, એ આપણે જોયું છે. હા, એટલે એ અત્યાર સુધી બરાબર ટકી રહ્યું છે, સચવાઈ રહ્યા છે એકબીજાની સાથે. એટલે એ સમયનો જે વિચાર હતો એ સુદૃઢ વિચાર હતો. એક્ઝેક્ટલી. અને એને અને આવેગ નહોતો, એ બહુ અઘરું હોય છે, બહુ અઘરું. અને ભદ્રભાઈ, આપણે એક સામાજિક નિસ્બતની જ વાત કરીએ તો આપણે કે આપણા દીકરાઓ તો એવું માનતા હોય, પણ એનો મોટો યશ બહારથી આવેલી છોકરીઓને પણ આપવું પડે અવશ્ય, કે એ લોકો પણ આ પ્રવાહમાં ભળી જાય. તમે તો એ જોયું છે, આપણે જે લોકો આમાં માને છે એ લોકો જોયું છે. કારણ કે આપણે તો એ જ પ્રવાહના પ્રવાસીઓ છીએ, એ તો બીજા પ્રવાહથી આવીને જોડાય છે, જોડાય. એ લોકો કેટલો બધા આપણે કરો, આપણે ઘરના લોકોએ તો એમને તો કોમ્પ્રોમાઇઝ કરવો જ પડે, પણ બહુ સરસથી તો ગોઠવાયું છે. અને અને એ બધું થેન્ક્સ ટુ માય વાઇફ પુષ્પા. હું તો વ્યવહારમાં આમ પણ ગણિતમાં ઢ, મારા પાકીટમાં પૈસા ન હોય. અત્યારે નીકળતો હતો તમને મળો આવો અહીંયા ઇન્ટરવ્યૂ માટે, ત્યારે મને કહ્યું તમારે જ્યાં પાકીટમાં જોઈ રહ્યો ને કેટલા પૈસા છે. કારણ કે એટલે હું કહું કે તમે રાખતા નથી પૈસા, મેં કહું તું મારી ભેગવીઓ પછી સાંજો રાખું. ભુજમાં બે જણા, મારો એક મિત્ર હતો એ સાથે હોય ત્યારે, અથવા પુષ્પા સાથે, હું મારા ગજવામાં પૈસા રહ્યો જ નથી. મારે બધી નિમિત્તે બહાર જવાનું થયું ત્યારે એને બહુ ચિંતા થતી, હું પૈસા ખોઈ આવ્યો છું. અચ્છા. હા, એ મારી પાસે હિસાબ માગે, એ લખે હિસાબ માગે, એટલે એ અર્થમાં ચોકસાઈ. તો મારા ગલા તલા હોય, મને કશું યાદ ન હોય ના. અને અત્યારના હું એનો સાક્ષી છું, ખાસ એટલા માટે કે આ ઘણા બધા દર્શક મિત્રો વાત સાંભળી રહ્યા છે કે હૈદરાબાદનું બંને દીકરાઓનું એક સંયુક્ત મકાન પણ પુષ્પાબેને ત્યાં રહીને બનાવડાવ્યું છે, કે જેથી કરીને બધાની બધી સગવડતા સચવાય. ઇવન બહારથી મહેમાન આવે તો એની પણ સુંદર વ્યવસ્થા. અને એ કેવું પડે, આજે તમે આ રહસ્ય ખોલ્યું,
પણ સતત વિચાર આવે આપણને કે આટલું બધું સુંદર આયોજન, અને એ પણ એક તમે આમ પ્રોપર શબ્દ છે કે એક્સ્ટ્રોવર્ટ લેડી અને તમે પ્રમાણમાં ઇન્ટ્રોવર્ટ, એ બંનેમાંથી એક કૌટુંબિક બોન્ડિંગ જેને કહેવાય, જે અત્યારના નથી. એક પ્રસંગ યાદ આવ્યો. હા, પેલા લોકો તો એ વખતે કહેતા હતા કે આ લોકોનું લગ્ન જીવન ટકશે નહીં, ટકશે નહીં, ટીકાકારો અવાજ જોઈને જ બેઠા હતા. અને હું આમ એ સમય થોડો રૂપાળો ખરો, પણ શક્તિઓ અને એ પ્રમાણે હું પુષ્પાથી ઉતરતો લેખાતો ત્યારે, કારણ કે હું મારું કશું કોન્ટ્રીબ્યુશન નહોતું. આ તો નાટકોમાં ભાગ લેતી રેડિયોના એનાઉન્સર હોય એટલે શું ભૂજવામાં નવા નવામાં રાખું. તો પછી ઘણા વર્ષો પછી અમે 95માં અમદાવાદ ચંડીગઢ બંડીગઢ બધું પૂરું થઈ ગયું હતું અને અમે અમદાવાદ આવી ગયા હતા, ત્યારે એક કોઈક જ્યોતિષી ફરતો ફરતો આવ્યો હતો. તો પુષ્પાને આવું બધું ગમે તો એની સાથે બેસાડીને બધી વાતો કરી. મેં કહ્યું તું આ લપછાન છોડને આવું બધું, તો નાનો મારે જન્માક્ષર ભાઈ. મેં કહ્યું જેને તેને જન્માક્ષર ના બતાવાય તો ના, હું મને એમાં એમાં એને આવા બધામાં રસ પડે. તો એ મારાને એના જન્માક્ષર લઈ આવી. એને કહ્યું નહીં કે આ અમારા છે, કહ્યું કે આ જો તો આ આ બેના સગાઈ માટેના જન્માક્ષર આવે છે, તો એ લોકોનો મેળ પડે છે ગ્રહનો. તો પહેલાં એ જોયું, ગણતરીઓ કરી કે ના, આ લોકોના ગ્રહ નહીં મળે. બે વિરોધાભાસી છે, એક ઉત્તર ધ્રુવ છે, બીજો દક્ષિણ ધ્રુવ છે, નહીં મળે મેળ. એટલે મારી સલાહ એવી છે કે એમાં એના બહુ ઓછા નંબર આવે છે, આગળ ન વધો તો સારું. સારું પુષ્પા કહ્યું સારું થયું, આપણે એમને કહ્યું. પછી એને કહ્યું નહીં કે અમારા જ છે. એટલે કદાચ જન્માક્ષરમાં કેટલાક ગ્રહો છુપાઈને પર રહેતા રહેતા. દિનેશભાઈ સાથેની આપણી સંવાદ યાત્રા બહુ જ દિલના ઊંડાણથી ચાલી રહી છે. પણ પુષ્પાબેન આકાશવાણીમાં હતા અને એમણે ખૂબ મોટી પ્રવૃત્તિઓમાં પોતાનું પ્રદાન કર્યું, પણ દિનેશભાઈ પણ આકાશવાણી પહોંચ્યા છે અને એ એસટીમાંથી આકાશવાણીમાં પહોંચ્યા અને પછી પ્રકાશનમાં પણ એ આગળ આવ્યા. એમની વાત આપણે હવે એમની સાથે કરવી છે. દિનેશભાઈ, આગળની સુંદર મજાની આપણી વાત ચાલી છે અને નાગર અને જૈન બે કુટુંબો સાથે ચાલ્યા છે અને પછી એ કુટુંબની આખી બોન્ડિંગની એક યાત્રા છે, એ પણ આજ સુધી સુંદર રીતે આગળ વધી રહી છે. મને એ પણ જાણવામાં રસ છે કે દિનેશભાઈ પણ આકાશવાણીમાં પ્રવેશ્યા છે, એ કેવી રીતે બન્યું? એસટીમાંથી સીધા આકાશવાણીમાં ગયા, એમનું અમને વિગતે વાત કરો. ના, હું એસટીમાં મેં 5 વર્ષ કામ કર્યું, સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એમએ થઈ ગયો. પછી 1 વર્ષ સુધી હું એસટીમાં રહ્યો. પુષ્પા આકાશવાણીમાં ઓલરેડી એનાઉન્સર, અને એ વખતે ભુજમાં આકાશવાણી નવું નવું થયું હતું અને મને એ માધ્યમમાં રસ હતો, કારણ કે મારા રેડિયો નાટક આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થવા લાગ્યા હતા અને સ્પોકન વર્ડનું જે માધ્યમ છે ને એ મને આકર્ષતું હતું. તો મેં એમાં ઇન્ટરવ્યૂ આપ્યા, આ આપ્યા, પણ નાની નાની પોસ્ટ પર મારું સિલેક્શન ન થયું. એ દરમિયાન ભુજમાં કોમર્સ કોલેજ શરૂ થઈ અને એ વખતે હજી પ્રી આર્ટ્સ હતું, 12th પેલું હાયર સેકન્ડરી 10+2 વાળું સ્કીમ નહોતી. બરાબર. તો પ્રી આર્ટ્સમાં ગુજરાતી વિષય હતો અને જનરલ એજ્યુકેશનના પીરિયડ 65 સુધી લેવાય, તો મને એમાં લેક્ચરરની મેં 5 વર્ષ કોમર્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે અધ્યાપન કર્યું. તો પછી એવું થયું કે આ 10+2 આવવાનું હતું ગુજરાતમાં, એટલે હું તો વધારાનું થઈ જાઉં, સરપ્લસ
એટલે મારે કોઈ યા તો સ્કૂલ હાઈસ્કૂલમાં જવું પડે કે એવું બધું થાય. એટલે એ વખતે બહુ તકલીફ હતી. અને અને એ વખતે તો એવું હતું કે ભૂત છોડવાનો તો શું ભૂત પણ છોડવાનો વિચાર ના આવે, કારણ કે પુષ્પાની પર ત્યાં નોકરી, મારા પિતાજીને પેરેલિસિસ, એ બધું. તો અને એટલો તો સ્કોપ હોય ને ત્યાં, એટલે માત્ર આકાશવાણી પર નજર હતી. તો એક આમ હતાશાને, અને પણ પણ પુષ્પાનું મેં કહ્યું તેમ એનું જે ઓપ્ટિમિઝમ છે કે કંઈ નહીં બધો રસ્તો નીકળશે, તમે જુઓ તો ખરા. ત્યાં એમાં એક વખત આકાશવાણીના એક અધિકારીએ પુષ્પાને બોલાવીને કહ્યું કે આકાશવાણીમાં ઘણા વર્ષો પછી યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ ક્લાસ 2ની ગેઝેટેડની પોસ્ટની જાહેરાત થવાની છે દરેક ભાષામાં. તો એ મને ઓળખતા, કારણ કે મારી એ વખતે બે નવલકથા પણ પ્રકાશિત થઈ ગઈ હતી પહેલી. તો એમણે કહ્યું કે તમે એમને કહેજો કે એપ્લાય કરે. હા, એટલે મેં એપ્લાય કર્યું અને હું એમાં યુપીએસસીમાં સિલેક્ટ થયો. ઓહો, વાહ. અને ડાયરેક્ટલી હું પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે ક્લાસ ટુમાં. અને મને પહેલું પોસ્ટિંગ મને ભુજમાં જ મળ્યું. વાહ. જે એક જ વર્ષ ટક્યું. અને પછી મારે વડોદરા જવું પડ્યું, ત્યાંથી પાછો આવ્યો અને પછી 6 વર્ષ હું ભુજમાં રહ્યો. તો એ રીતે મારો આકાશવાણીમાં પ્રવેશ થયો. એટલે હોદાની રીતે નહીં પણ વર્ષોના ની રીતે પૂછવા આકાશવાણી મારાથી સિનિયર, આપણે મારાથી સિનિયર છે, 2 વર્ષ મોટી છે. તો એ રીતે હું આકાશવાણીમાં મારો પ્રવેશ થયો. આકાશવાણીનું માધ્યમ બદલાવ્યું, તમે જાણો છો કે તમે પણ આકાશવાણીમાં ઘણું બધું કર્યું છે, બહારથી પણ એક અદ્ભુત માધ્યમ છે. સ્પોકન વર્ડનું જે એલિમેન્ટ છે ને એ એક અદ્ભુત છે. કે અને મારું એક સાહિત્ય સાથે પણ જોડાણ છે, એમાં એક લેખક તરીકે વાચક સુધી મનથી મન સુધીની યાત્રા હું કહેતો હું. તો આ આકાશવાણીમાં એ પ્રકારની વાત છે કે તમે અદૃશ્ય હો છતાંય કેટલા શ્રોતાઓ સુધી તમે પહોંચતા હો, એ લોકોના મન સુધી પહોંચતા હો. અને એનું એની એની ભાષા શૈલીનું પણ એક ઢાંચો જુદો, બોલચાલની ભાષા તો લાગવી જ જોઈએ. જેનો મને લાભ, મેં રેડિયો નાટક ઘણા લખ્યા, જેનો મને લાભ મારી કૃતિઓમાં પણ, નવલકથાના વાર્તામાં પણ મળ્યો છે. મારી ઘણી કૃતિઓમાં સાઉન્ડ ઇફેક્ટ આવે છે, સંવાદો રસિક બને છે, રોચક બને છે. એ બધાનું કારણ એ, અને ટૂંકા ટૂંકા વાક્યો આવે, એ બધા આ આકાશવાણીના પહેલાંના કારણે. તો ભુજમાંથી હું પછી વડોદરા ગયો, ત્યાંથી 1 વર્ષ પાછો આવ્યો, 6 વર્ષ ભુજમાં રહ્યો. અને ત્યાંથી મારી બદલી મુંબઈથી. હવે એ વખતે મારા બે દીકરા મીત અને સેતુ, મીત 10th માં અને સેતુ 9th માં. તો એ વખતે એમને ભુજ છોડાવવું અઘરું બન્યું. અને હું ત્યાં જાઉં મુંબઈમાં તો એટલે પુષ્પાની ટ્રાન્સફર શક્ય નહોતી. એટલે મેં અમારા ડાયરેક્ટરેટમાં રિક્વેસ્ટ કરી કે તમે મને ભુજને બદલે અમદાવાદ આપો, તો મારા આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટરે કહ્યું કે પુષ્પાબેનને ટ્રાન્સફર પણ અમે અમદાવાદ કરી શકીએ એમ છે. તો એ વખતના ડીજી ભુજમાં સ્ટેશન ડાયરેક્ટર પણ હતા એ વખતે, એમને ઓળખતા. તો એમને અમને જ્યારે વાત કરવા ગયા ને ત્યારે એને પૂછ્યું કે પણ હજી છોકરાઓ તો નાના છે ને. એટલે પુષ્પાએ કહ્યું કે સાહેબ પણ તમારા દીકરા કેવડા થયા સંતાનો? તો કે મોટા થયા. તો કે અમારા દીકરા ન હતા, સંતાનો મોટા ન હતા. પછી એમણે મારી અમદાવાદ ટ્રાન્સફર કરી આપી. અચ્છા, વાહ. અને પણ પુષ્પાની ટ્રાન્સફર નથી, એમાં કંઈ થોડી ખટપટ થઈ. એટલે એ 1 વર્ષ અને રજામાં રહેવું પડ્યું. અને પછી 1 વર્ષ પછી અમને બનીને એ લોકોએ વડોદરા મોકલ્યા. ઓકે. એટલે આવા એ 1 વર્ષનો જે સમય હતો ને, હું મેં કચ્છ છોડ્યું ને જ્યારે, ત્યાર પછી મારી કાફલો નવલકથામાં એક વાક્ય આવ્યું હતું કે મારા પગમાં રણ, મારા પગમાં હરણ પેઠું છે. એમ મેં ભૂત છોડ્યું ત્યાર પછી મારા પગમાં હરણ પેઠું. અમે વડોદરા ગયા. વડોદરા તો મારા સંતાનો માટે 2 વતન, એક ભુજ અને એક વડોદરા. ત્યાં અમે ફરીથી સ્થાયી થયા, સ્થિર થયા. અને પછી મારી પ્રમોશન સાથે મારી ટ્રાન્સફર થઈ સોલાપુર. ઓકે. ત્યાં મારે 9 સ્ટેશન શરૂ કરવાનું હતું આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે. પણ એ વખતે મેં મારી
અભિયાનમાં છપાતી સર્પદંશ નવલકથા મારી ચાલતી હતી અને કાફલું નવલકથા મારે લખવાની હતી. હવે હું ત્યાં જાઉં અને હું પહેલી વાર મારા ઘરથી આ રીતે એકલો છૂટો પડવાનો હતો એટલે બધું ગોઠવાતું નહોતું, એટલે મેં પ્રવાસન જતું કર્યું હતું. અચ્છા. હા, એક વર્ષ સુધી ન કર્યું અને આ નવલકથાઓ લખી એ સારું છે, કાફલો લખાય. અને પછી મને લાગ્યું કે જો હવે મને પ્રમોશન આવશે તો મને અહીંયા ગુજરાતમાં તો રહેવા નહીં જ દે, એટલે મેં મુંબઈની પર પસંદગી ઉતારી. બે કારણસર, એક તો મુંબઈમાં જવાનું થાય વડોદરાની નજીક, અને ત્યાં આપણો ગુજરાતી સમાજ અને સાહિત્યની રીતે અને મિત્રો પણ ખરાબ હતા ત્યાં, એટલે મેં મુંબઈ પર પસંદગી ઉતારી અને મને એમણે મુંબઈ આપ્યું. અચ્છા. મુંબઈ ગયો પહેલી વાર મારા પરિવારથી એકલો. મેં તમને ઘણી વાર કહ્યું છે એમ કે મને તો કશું આવડે જ નહીં. પુષ્પા એક નોટ લખી હતી, નોટમાં ખીચડી કેમ બનાવવી, શાક કેમ બનાવવું, વઘાર કેમ કરવો, એવું બધું મને લખી આપ્યું હતું. એમ કરીને ભુજમાં મને મૂલું, મુંબઈમાં એ વખતે તો ઘર સહેલાઈથી મળતા નહીં, પણ એક વસ્તુ બની છે, મેં મારા જીવનમાં અત્યાર સુધી 27-28 ઘરો બદલાય નાનપણથી. મેં એના વિશે એક નિબંધ પણ લખ્યો છે અને મારી સ્મૃતિકથામાં પણ લખ્યું છે. પણ ઘરોની બાબતમાં હું નસીબદાર રહ્યો છું, મને સારા ઘર સારી રીતે મળતા. હું મુંબઈ ગયો ત્યારે ઘર શોધતા હતા, નહોતા મળતા. અને ત્યાં એક વાર્તાકર મિત્ર હતા કચ્છના, નેમ્બોતા કરીને, એમને અમે મળવા ગયા ત્યારે મુલન ગયા અમે અને મારી ઓફિસ ત્યાં જ ગેટ. એમણે કહ્યું કે એક મારો એક ફ્લેટ છે ખાલી, ચાવી આપું તમને, તમે એમાં રહો, પણ શરત એટલી કે મને જ્યારે જોઈએ ત્યારે તમારે મને પાછું આપી દેવું પડે, હું તમને અઠવાડિયું જ આપું. પણ વખતે એટલે બધું ઘર જ હતી કે અમે હા પડી, કશું વિચાર્યા કે, એટલે મેં મુલુંડથી મેં મુંબઈ શરૂ કર્યું. અને મુલુંડનાની લોકલ ટ્રેનમાં દાદર સેન્ટ્રલ ઉતરવાનું, ત્યાંથી દાદર વેસ્ટર્નમાં જવાનું અને ત્યાંથી ચર્ચગેટ જવાનું. આ બધો નવા નવા અનુભવ, દાદરા ચડવા પ્લેટફોર્મના, લોકલ ટ્રેનમાં ભીસાવું અને એ બધું કરવું, અને આકાશવાણી મુંબઈમાં મેં મારું કામ શરૂ કર્યું. ત્યાં હરેન્દ્રભાઈ દવે એમને હું મળવા ગયો, એટલે મને કહે કે વિનેશ, દરેક સર્જકને મુંબઈનો અનુભવ તો હોવો જ જોઈએ. અચ્છા. હા. તમે તમારા આંખ નાક તમે ખુલ્લા રાખજો, બધી ઇન્દ્રિયો તમારી શ્રવણની બધી ખુલ્લી રાખજો, મુંબઈ તમને દરેક ક્ષણે તમને કશું નવું આપશે. વાહ વાહ. અને એમાંથી અને કે તમારે જે કંઈ લખાય ને તમે મને આપતા રહેજો, આપણે છાપશો એમના અખબારમાં જન્મભૂમિ. તો એમ કરતાં કરતાં હું લલિત નિબંધ મને મુંબઈ આપ્યા. અચ્છા. અને પછી તો હસમુખભાઈ એમણે સમકાલીનના તંત્રી ગ્રેટ છે પણ, હા, એમણે મને કહ્યું કે વિનેશ તો દર રવિવારે લખ મારો. મેં કહું મને આવડે જ નહીં, હું મને ફાવે જ નહીં, તો કે તું લખતો કરો. અને એમણે જ આ ડૂબકી કોલમ નામ આપ્યું. અચ્છા. કે તમારી જે કૃતિઓમાં છે એ આખી વાત એની જ છે, તો તમે એમાં ડૂબકી બાંધજો. અને મુંબઈમાં ક્ષણે ક્ષણે તમને કશાક નવા અનુભવ થાય. મેં એમાં એક નિબંધ લખ્યું કે અરે જીવન પેલી તકલીફો તો ખરી જ, રાતે 1.5 કલાક લોકલ ટ્રેનમાં આખો દિવસ ઓફિસમાં કામ કર્યો, પુષ્કળ જવાબદારી, ઘેર પહોંચ્યું ત્યારે પગ દુખતા હોય, કારણ કે એવી તો ટેવ નહોતી દાદા ચડવાની કે ટ્રેન લોકલ ટ્રેનમાં ભીસાવાની. પણ મેં એક વસ્તુ નક્કી કરી હતી કે મુંબઈમાં ટકવું હોય અને મુંબઈ જેવા મહાનગર છે ને, પહેલાં આગંતુકને પહેલાં ધક્કો મારે, બહાર કાઢવાની કોશિશ કરે, એવા પડકારો ફેંકે અને પછી તમને અંદર તમારામાં સમાવી લે. વાહ. તો મેં કહ્યું કે મારે જો મુંબઈમાં જો મારે ટકવું હશે તો મારે લોકલ ટ્રેન સાથે મારે ભાઈબંધી કરવી પડશે. સો આઈ સ્ટાર્ટેડ એન્જોયિંગ લોકલ ટ્રેન્સ, બધું જોતો રહું લોકોને આ બધું આ આવે. એમ કરતાં કરતાં મને નિબંધ સૂજ્યો અને પછી ચેલૈયાની વાત નથી, શેઠ સગાળસાવાળી, એમાં દાનવીર એ સગાળસાને પોતાના હાથે એના દીકરાનું મસ્તક કાપીને એનો પેલા ખાંડીને કરવું પડે છે. અને પછી એ બ્રાહ્મણ તરીકે આવેલા તો ભગવાન જ હતા, એમણે દીકરાને સજીવન કરી આપ્યું. પણ મને સૂચ્યું કે આ લોકલ ટ્રેનનામાં પ્રવાસ કરતા લોકો તો એ લોકો પણ ચેલૈયા જ ચેલૈયા જ છે અને ક્ષણે ક્ષણે એ લોકોના માથા ખંડાય છે.
વાહ, ફરક એટલો જ છે કે પહેલામાં સગાસાનો દીકરો સજીવન થયો, આ લોકો તો સજીવન થતા નથી, દર ક્ષણે મૃત્યુ પામે છે અને દર ક્ષણે પહેલામાં થાય છે. એ લોકો એક રીતે એક આઠમાં સજીવન થાય જ છે. અને એ લોકો મસ્તક એમ કરતાં કરતાં મારા લલિત નિબંધો તરફ પહોંચ્યો. મારી કાફલો સુધીની નવલકથાઓ છપાઈ ગઈ હતી. બસ એ આખો પીરિયડ. અને મારે ઘરના કામ કરવાના, જે દિવસે ખીચડીમાં મીઠું બરાબર પડ્યું હોય ત્યારે એટલો બધો આનંદ થાય, રોટલી ત્રિકોણમાંથી આડીઓળીમાંથી આમ થોડી ગોળાકાર તો આનંદ આવે, એ બધું એ બધું એમ કરતાં કરતાં એ થાય. ત્યાં પુષ્પા આવી, એની પાસે એ આવતી, થોડો સમય રોકાય તો ત્યાંથી એણે બાળ વાર્તાઓ લખવાની શરૂ કરી. એના સંસ્કાર તો એની પાસે રેડિયોના બાળ નાટકોના પૈસામાં થયો, એ વાત જુદી છે, એનો પણ એ થયું. અને એમ મુંબઈએ મને ઘડ્યો અને મેં મુલુંડથી યાત્રા શરૂ કરી, ત્યાંથી ઘાટકોપર આવ્યો. અને દર આમ અઠવાડિયામાં જ ઘર ખાલી કરવાનું ઊભા થાય. ઘાટકોપરનું ઘર પણ અચાનક ખાલી કરવાનું થયું, એટલે હું એન્ટ્રોપિલ ગયો. એન્ટ્રોપિલ મેં બે ઘરમાં રહ્યો અને ત્યાંથી મને છેક નેપેન્સ રોડમાં મને ક્વાર્ટર મળ્યો. ઓહો, એટલે હું મુલુંડથી મુંબઈને ચીરતો ચીરતો નેપેન્સ રોડ સુધી પહોંચ્યો. એટલે મેં મારા સ્ટેશન ડાયરેક્ટરને કહ્યું હતું, અને મારો એ નવમાં માળ્યો હતો, કારણ કે મારી ગુજરાતમાં ટ્રાન્સફરની વાત ડાયરેક્ટરેટ કાને નહોતો ધરતો. એ લોકો મને હજી મુંબઈમાં રાખવા માંગતા, અને આ સ્ટેશન ડાયરેક્ટરને પણ હું કામની રીતે ગમતો હતો, કારણ કે એમને કશું કરવું પડતું નહોતું મારે કારણે. તો પછી મેં જઈને કહ્યું કે તમે મને ઊંડામાં ઊંડી ખાઈમાં ફેંકો, યુ થ્રો મી ઇન ધ ડીચ, બટ આઈ રાઈઝ ટુ ધી નાઇન્થ ફ્લોર. પણ હું તમે મને ઊંડામાં ઊંડી ખીણમાં ફેંકો, પણ હું નવમાં માળે પહોંચીશ, એ હું છું. એ અભિમાન નહોતું, પણ મારા વિશેની સભાનતા હતી. કારણ કે આપણે ખબર નથી કે કઈ શક્તિ તમને સાથ આપતી હોય છે. હું નેપેન્સી રોડ પર પહોંચ્યો, મેં મારા ઘરની મારો ફ્લેટનું બારી પહેલી વાર ઉગાડી સામે દરિયો. અને પછી મેં જે નિબંધ લખ્યો એમાં છેલ્લે લખ્યું કે હું આવતીકાલે સવારે દરિયા પર જઈશ અને જોઈશ કે ધુમ્મસની ચાદર નીચે કોણ સૂતું છે. ક્યાં વાત, એવું બધું સૂતું આવતું હતું. મુંબઈમાં રહ્યો, બહુ દોડધામ કરી, વ્યક્તિ તરીકે મારો ખૂબ જ વિકાસ થયો, અને સર્જક તરીકે વાર્તાઓ ન લખાઈ ત્યાં દોડધામમાં, પણ નવલકથાઓ લખાઈ, એ નવાઈની વાત છે. એટલે વાર્તાઓ કદાચ જીવવાનું બનતું હશે, કારણ કે વાર્તાઓની જે ઇન્ટેન્સિટી જોઈ છે સમય એ નથી. એવું નથી કે નવલકથામાં ઇન્ટેન્સિટી ન જોઈએ, પણ ડિમાન્ડ્સ આવતી જતી. ત્યાં હસમુખભાઈએ સમકાલીન માટે મારી પાસે બે નવલકથાઓ માગી, આ માગી, ઘનશ્યામભાઈ નવનીત સમર્પણ માટે માગી. તો જે ફરક પડે ને એટલે બધું થાય. એમ કરતા કરતા મારું મુંબઈ નિવાસ પૂરો થયો. મુંબઈમાં કઈ કઈ પોસ્ટ ઉપર? હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર, અને પછી હું અમદાવાદ પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે આવ્યો. અને ત્યાં થોડા મહિના પછી, એકાદક વર્ષ પછી, મારે સુરત રેડિયો સ્ટેશન ચાલુ કરવા જવું, શરૂ કરવા જવું. હું ત્યાં ગયો અપડાઉન કરતો, વડોદરાથી સુરત ને ત્યાં રેડિયો સ્ટેશન શરૂ કર્યું. પછી મને પ્રમોશન મળ્યું સ્ટેશન ડાયરેક્ટર તરીકેનું, અને એ મને ચંડીગઢ પોસ્ટિંગ આપ્યું. હવે ચંડીગઢ આમ તો સુંદર શહેર, મને જે લોકો સાંભળ્યું, અરે ચંડીગઢ જૈસા શહેર તો કહાં મિલેગા, પંજાબના લોકો હતા એ લોકો મને એમ કે. પણ એ વખતે આતંકવાદ ભયંકર, અને હું જેની જગ્યાએ જવાનો હતો એ સ્ટેશન ડાયરેક્ટરને મારાથી પહેલાં, એના કારણ કે આતંકવાદીઓને આકાશવાણીને માધ્યમ સામે વિરોધ હતો. હવે ચંડીગઢ સ્ટેશન પર વિવિધ ભારતીના કાર્યક્રમો થાય એટલે હિન્દીમાં પ્રસારિત થાય, અને ત્યાંની ન્યૂઝ ચેનલ ન્યૂઝ યુનિટ બહુ મોટું હતું. એ રોહતક માટે હિન્દીમાં કરે અને જલંધર માટે પણ હિન્દીમાં ન્યૂઝ કરે, તો હિન્દી સામે એ લોકોનો વિરોધ. એટલે ભદ્રભાઈ લિટરલી આતંકવાદીઓ આવે એની બંદૂક તમારી ટેબલ પર મૂકે ને તમારી સામે બેસે અને માગણી કરે, અને આ સરકાર તો ભાષાની બાબતમાં કોઈ જ ના આપે. એ લોકો તો દિલ્હીમાં બેઠા હોય મિનિસ્ટર્સને બધા, અને ડાયરેક્ટરેટના લોકો અહીંયા પગ મૂકતા ડરે મને. અને એવો સરકારી નિયમ હતો કે પતિ પત્નીને સાથે રાખવા, તોય મારે અહીંયા રહેવું પડે, મારું ઘર અહીંયા. એ લોકોને ફફડાટ કે આતંકવાદની વચ્ચે. અને આ સ્ટેશન ડાયરેક્ટરને હું ગયો એ પહેલાંનો સ્ટેશન ડાયરેક્ટર મિસ્ટર તાલિબને આતંકવાદીઓએ એના ઘરમાં જઈ અને સામી છાતીએ બંદૂક મારીને મારી નાખ્યા હતા.
એનો જે એનો જે સિક્યુરિટી ગાર્ડ હતો એ લોકો સાથે ભળી ગયો હતો આતંકવાદીઓ સાથે. ત્યાં મારે જવાનું અને એ લોકો વિનય સંતાણી નહોતા ઓળખતા. એ લોકો તો સ્ટેશન હોદ્દા પર બેઠેલા ખુરશી બેઠેલા માણસને ઓળખતા હતા. એની વચ્ચે મારે જવાનું. બહુ જ મોટો પડકાર. હરેન્દ્રભાઈ તો મુંબઈ વિશે કહ્યું હતું કે મુંબઈનો અનુભવ બધાને હોવો જોઈએ. હું નથી કહેતો કે બધાને આતંકવાદીઓના સામે હિટલિસ્ટમાં હોવો એવો અનુભવ મળે. ચંદીગઢ આ એક મારા માટે બહુ જ મોટો પડકાર હતો. મને હું ચંદીગઢ ગયો ત્યારે કહ્યું કે સર આપ તો ગુજરાતથી આને કે હિંમત કહેશે ગઈ. ત્યારે મેં એને કહ્યું હતું કે તમને ખબર નથી હું કચ્છનો માણસ છું. કચ્છી માળીઓ છે ને એ પોતાના ઘર બંધ કરીને દેશ વિદેશ નીકળી ગયા છે. મારું લોહી એ છે, કચ્છનું લોહી છે, એટલે હું આવ્યો છું. પણ એ તો વાત મોટી મોટી હતી. ફટાક તો હતો જ, એના કરતાં આ લોકોને ઘરમાં કંઈ પણ બની શકે. એક સ્ટેશન એન્જિનિયરને, એક સ્ટેશનના સ્ટેશન એન્જિનિયર કોઈ ઘરો કાપીને મારી નાખ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કેવું ચાલતું હતું, એક હોદ્દા ઉપર માણસો એને મારી નાખે. એટલે હું એ લોકોને સીધા હિટલિસ્ટમાં હતો. ભદ્રાજભાઈ મારી સાથે, એક મારો પર્સનલ સિક્યુરિટી ઓફિસર મારી પાછળ, હું જ્યાં પણ જાઉં ત્યાં જીપમાં 5 પોલીસ હોય, એક જણો ખુલ્લા હુડમાં આમ પેલો ઊભો હોય, અને હું જાઉં. અમને એટલું બધું અજુક તો લાગતું. એક વખતે હું મારી ચપ્પલ સંધાવા ગયો તો મોચીએ પૈસા લીધે, કારણ કે 5 પોલીસોની આજુબાજુ ઊભા હતા. મેં કહું એ ન ચાલે. અમે શાક લેવા જતા પુષ્પા આવ્યો ત્યારે શાક માર્કેટમાં, તો પોલીસો ભેગા હતો, શિયાળો હતો ને ત્યારે મૂળા હતા બહુ સારા, તો પુષ્પાએ મૂળા જોખાવ્યા. તો એણે પણ જોખાય, એટલે પેલો પોલીસ ભેગો હતો ને એને કહ્યું કે નહીં, એ જો પત્યા ના ઉસકો કાઢ દો ઓર ફિર સે વજન કરો. અચ્છા. હા, એટલે પુષ્પા મારા પગ બગડી બહાર નીકળીને મને કે આ બધાને ભેગા લઈ આવતો. મારે તો પેલા એના મૂળાના પાનનું કામ હતું મારે, તમારે હાલે આવે છે. ત્યારથી મને કહ્યું તમારે બહાર બેસવાનું. એ લોકો ત્યાં પોલીસો ત્યાં બેઠા હોય અને મારો ડ્રાઈવરને લઈને જતી. એટલે એવી રીતે કર્યું. એટલે એ બધું એક પેલું પણ બહુ જ પેલું. અને મારા ઘરની આજુબાજુ સિક્યુરિટી, હું મારી ઓફિસ જાઉં એ પહેલાં હું અંદર ના પ્રવેશી શકું મારા રૂમમાં, મારા ચેમ્બરમાં સિક્યુરિટી ઓફિસ છે. પહેલાં જાય કૂતરો આવીને બધું સૂંઘી જાય, ત્યાર પછી હું મારા રૂમમાં જઈ શકું, એવું બધું. ને 24 કલાક ટૂંકમાં તો એક બહુ વિશિષ્ટ અનુભવ હતો. કેટલા વર્ષ ત્યાં રહ્યા? હું ત્યાં 2.5 વર્ષ, 3 વર્ષ રહ્યો. અચ્છા. વિશિષ્ટ અનુભવ એટલે કેવો ખબર છે? મેં લખ્યું પણ છે કે કોઈ શનિવારની રજા હોય અને મને બીજા કોઈને મળવાની છૂટ નહીં, બારીમાં મારે ઊભવાનું નહીં. અચ્છા. હા, હું મને લેવા માટે સવારે ડ્રાઈવર અને સિક્યુરિટી ઓફિસર આવે ત્યારે મારો કયા રસ્તે જશો એ મારે એ લોકોને ગાડીમાં બેસીને કહેવાનું. અચ્છા. હા, એક વખત હું એક જગ્યાએ રહેતો હતો અને ત્યાં મને ક્વાર્ટર મળ્યા સરકારે. અમારા ક્વાર્ટર આકાશવાણી થતા નહોતા, લોકો આપે નહીં, કારણ કે એ લોકોને તેમ કે આ અવસર બબાલ થશે, સિક્યુરિટીના તંબુઓ નાખશે ને આ બધું થશે, કંઈ આતંકવાદીઓ આવ્યો તો અહીંયા બબાલ થાય ને મને ભાડે ન મળે. પછી મને જ્યારે આકાશવાણી ક્વાર્ટર મળ્યું ત્યારે હું મારે એવા લાગ્યો અને કોઈને મળવાની છૂટ નહીં. ક્યાંય મારે જવું હતું, મારે યુનિયન ટેરિટરીની સિક્યુરિટીના હેડની મારે પરમિશન લેવી પડે, એવું બધું. પછી મેં વિચાર્યું કે હા, અને ત્યાં એવું થતું કે શુક્રવારનો દિવસ હોય ત્યારે 5:30 વાગે મારો ડ્રાઈવર અને સિક્યુરિટી ઓફિસર મને ઘેર મૂકી જાય. પછી શુક્રવારની રાત, શનિવાર આખો દિવસ, શનિવારની રાત, રવિવારનો આખો દિવસ અને રવિવારની રાત, સોમવારે 10:15 વાગે મને એ લોકો બોલાવવા લેવા આવે ત્યારે મેં કોઈક માણસ સાથે પ્રત્યક્ષ વાત કરી હોય આવી એકલતા અને ભય સામે. 12 સિક્યુરિટી પોલીસ પેલો સિક્યુરિટીનો માણસ ઊભો હોય, સામે તંબુમાં એ લોકો રહેતા હોય, કોઈને આવવું હોય તો પણ એ લોકો લાખ ચકાસણી કરે, એવું બધું. એટલે મુંબઈની એકલતા અલગ વાત હતી અને ચંડીગઢની એકલતા એક જુદી વાત હતી. મેં લખ્યું છે કે મેં એકલતાને મારી નરી આંખે જોઈ છે. તમે કોઈ કોઈ પારો હોય, પારો આમ નીચે પડી જાય તો એ દદડતો દદડતો જાય, આકારો બદલે, એમ મારી એકલતા પારાની જેમ આકાર બદલતી આવે છે અને દદડતી રહે છે. હાથમાં પકડે તો સરકી જાય છે, પણ એ હોય છે. એકલતાને મેં નરી આંખે જોઈ છે. પણ મેં પછી વિચાર્યું કે આ લોકો તો જે સિક્યુરિટી છે, મને જે બહાર નથી જવાનું, એ તો
સ્ટેશન ડાયરેક્ટરને મનાય છે, પણ હું તો એક સર્જક પણ છું. સર્જક પર કોઈ ચોકી પરવું નથી, અને મારી એકલતામાંથી આ પરિસ્થિતિમાંથી મને જો કોઈ બચાવશે આતંકવાદીઓથી અને આ બધી છે તો મારા શબ્દો મને બચાવશે. બરાબર. એટલે મેં લખવાનું ચાલુ કર્યું ફરીથી, ત્યાં પુષ્કળ લખ્યું. અને ત્યાં એ વખતે હું એક વખતે સિક્યોરિટીઓના માણસોને લઈને હું પંજાબમાં પણ ફર્યો. એક તો આતંકવાદ થોડો ઓસરવા લાગ્યો હતો, પણ એ સાંજ ટાણું હતું, એ ખરાબ સમય હતો, એટલે સિક્યુરિટીની વ્યવસ્થા થોડી રિલેક્સ થઈ ગઈ હતી, ઢીલી પડી હતી. એક દિવસ તો અમે મારા દીકરા અને પુષ્પાને એ લોકો આવ્યા હતા ત્યારે અમે શિમલા વગેરે ગયા હતા, તો બીજે દિવસે આવ્યા ત્યારે અમારી પડોશીને કહ્યું હતું કે કલ દો દિન પહેલે દો સરદારજી આયે થે બાઇક પર, ઓર પૂછતે થે કે આકાશવાણી કે ડાયરેક્ટર યહાં રહેતે અબ વો કહાં ગયે, તો જબ ભી ઓફિસ જાતે તબ ઓફિસ કે ગાડી કે આગે બેઠતે યા પીછે બેઠતે, એ બધી પૂછા કરીને ગયા છે. મેં મારા સિક્યુરિટી વાળાને પૂછ્યા, હું નહોતો એટલે એ લોકોને પણ કંઈ ખબર નહોતી, એટલે મેં એના ડીજી સિક્યુરિટીને ફોન કર્યો કે આ શું છે, આ લોકોને કશે ખબર નથી ને આ કોણ આવે છે, તમારામાંથી કોઈ માણસો તપાસ કરાવે, તો કે ના અમારા કોઈ નથી આવે. અને ત્યારથી એ લોકોએ ચોકી પર શરૂ કરી દીધું, દર અડધા કલાક મારા ઘરની આજુબાજુ આટે મારે એ બધું એવું બધું ચાલ્યું. એટલે બહુ જ વિષમ પણ પડકાર ભર્યો સમય હતો, બટ આઈ એન્જોયડ. અને મેં ખૂબ લખ્યું, અને પછી હિમાચલના પહાડોમાં પણ ફર્યો હિંમત કરીને. અને હિમાચલમાં અને એક તરફ પંજાબનો આતંકવાદ લોહી લુવાણ સમય, એમાં છે એક આખી પ્રજા બેઠી થઈ રહી હતી, એ એક સમય. અને બીજું આ હિમાચલના પહાડોમાંથી મળતી શાંતિ, એ બેનો અનુભવ કરીને મેં દૂધભરી ખીણ નવલકથા લખી. અચ્છા. અને એ નવલકથાને સાહિત્ય અકાદમીનો 2000 વર્ષનો એવોર્ડ મળ્યો, દૂધભરી ખીણને. એટલે હું ત્યાં ન ગયો તો આ ધૂંધભરી ખીણ ના લખાય, ના લખાય, કે મારું ધોવાળાની જેમ મારા નિબંધો ના લખાય, એ બધું થયું. એટલે આ બધું અને હેમખેમ આવી ગયો. પણ હું મારો ઘર છોડીને, હું તો ઘણી વાર વિચારતો કે ક્યાં નખત્રાણાનો પેલો છોકરો ખાખી ચડી પહેરીને ઉઘાડા પગે ફરતો, કૂતરાને સૂતા હોતો અને પથ્થર મારીને હાંકતો ભગાડતો, ધૂળેટીમાં ગધેડાને રંગતો. અને અમે ત્યાં મિત્રો રાતે બેઠા હોય ને ત્યારે બાજુના ગામમાંથી શાક લઈ વાડીઓમાંથી ને ખેડૂતો શહેરમાં વેચવા જતા ઊંટગાડીમાં, તો એના જે એને સુઈ ગયા હોય અને ઊંટનો એવું હતું કે એ સીધી દાંડીએ જાય, તો મારો એક મિત્ર બહુ તોફાની હતો, એ અમારે પાદરમાં આવે ને ત્યાં રાતે બેઠા હોય અમે, તો એ ઊંટને પકડીને ઊંધો વાળી રાખે એટલે પાછો જ્યાં ગયો તો પોતાના ગામમાં પહોંચી જાય. એટલે મેં એમાં લખ્યું કે આ બધા જે ચંડીગઢના પાદરે પહોંચે છે ને એ નાનપણમાં ગામમાં કરેલા પાપો છે, એનું આ ફળ મને મળ્યું. એમ કરીને ચંડીગઢમાં પણ હેમખેમ નીકળ્યો, કશું થયું નહીં. અને હું આવીને, અને હા ત્યાં એક બીજો બનાવ બન્યો કે મને 20 વર્ષ આકાશવાણીમાં થયા હતા, અને અહીંયા ઇન્ડિયા ટુડે ગુજરાતીનું ઓફિસ અમદાવાદ આવી ગઈ હતી, એટલે એને સિનિયર કોપી એડિટરની જરૂર હતી કે જે યુનિટને હેડ કરી શકે. એટલે મારા મિત્ર હતા એમાં શીલાબેન, એમણે આ લોકોને વાત કરીને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને એ લોકોએ મને કહ્યું કે હા તમે જોડાવો. અને મને આકર્ષણમાં 20 વર્ષ તો પૂરા થઈ ગયા હતા, અને એ દરમિયાન મને મારા જે બોમ્બેના સ્ટેશન ડાયરેક્ટર હતા ને એ દિલ્હી હેડક્વાર્ટરમાં આવી ગયા હતા ડાયરેક્ટરમાં, એ મને દિલ્હી લેવા માગતા હતા. તો મેં કહ્યું કે પણ મારે તો અમદાવાદ જવું, તો કે તમે જાઓ ભલે એકાદ દોઢ વર્ષ પછી તમે દિલ્હી બોલાવી લેશો. એટલે ઘરમાં વાત કરી, પુષ્પા કહ્યું કે આ લોકો તમને છોડશે નહીં, અને અમે તમને 20 વર્ષ થયા છે, તમે વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લો, આકાશવાણીમાં ઘણું કર્યું આપણે. અને પછી મેં છોડ્યું અને હું ઇન્ડિયા ટુડેમાં જોડાયો. કઈ સાલમાં એ? 1995. ઓકે. મેં જુલાઈની 31 તારીખે આકાશવાણીમાં વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું, પછી તો પુષ્પાએ પણ લીધું, અને મેં આકાશવાણી છોડ્યું અને હું 3 વર્ષ આમાં રહ્યો. પત્રકારનો એક જુદો અનુભવ મળ્યો, પણ એમાં પણ એક જે ઇન્ડિયા ટુડેમાં તો જે બધું એમાં નવું હતું, પણ ભાષા પર કામ કરતો કારણ કે અનુવાદ કરીને. પણ એ યાદગાર
પણ એમાં એના બે અમે સાહિત્ય વિશેષણ કર્યા, એ મારું હું અંગત પ્રદાન ગણું છું. અચ્છા, બહુ સરસ થયા હતા, બહુ સરસ. અને એ ચાલ્યું હોત લાંબુ તો ઘણું સરસ. અત્યારે પછી 98 બંધ થયું. ત્યાર પછી એક મને મોટી ઓફર અમદાવાદમાં જતી, પણ અમે નક્કી કર્યું હતું કે હવે હું નહીં કરું. મારા દીકરાઓ બંને યુકે ગયા હતા, ઇંગ્લેન્ડ હતા. અમે નક્કી કર્યું બહુ કર્યું, હવે નોકરી નિમિત્તે આપણે કશું નથી કરવું. એટલે નહીં તો બધાને બહુ નવાઈ લાગી હતી કે જ્યારે હું સ્ટેશન ડાયરેક્ટર તરીકે આકાશવાણીમાં સરકારી સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરીમાં, કે મારા બાપ જે ઇચ્છતા કે એને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ક્લાર્કની નોકરી પણ મળી જાય ને, એ સ્ટેશન ડાયરેક્ટર પદ પર તમારે રિટાયરમેન્ટ વોલન્ટરી 48માં વર્ષે રિટાયર થઈ જવું સરકારી નોકરીમાંથી, એ બહુ મોટો નિર્ણય હતો. પણ લીધો, કારણ કે આર્થિક રીતે થોડાક ઉપર આવ્યા હતા, છોકરાઓ કમાતા હતા, પુષ્પાની નોકરી ચાલુ હતી, ઇન્ડિયા ટુડેના પણ 3 વર્ષો મારી પાસે હતા. એટલે એમ કરીને મેં છોડ્યું. ત્યાર પછી મેં નોકરી નિમિત્તે કશું નથી કર્યું. 98 પછી, 98 પછી, પછી વચ્ચે અમે, મારો મોટો દીકરો હૈદરાબાદ આવી ગયો હતો, એ આઈટીમાં છે, અને ત્યાર પછી અહીંયા દેવ ભાસ્કર શરૂ થયું હતું. તો એમાં મને રવિવાર અને બુધવારની પૂર્તિ માટે મને એડવાઇઝર તરીકે એમણે બોલાવ્યો હતો. અને એમ કહ્યું હતું કે તમારી કોઈ ફૂલ ટાઈમ જોબ નથી, 2-3 કલાક આવો ને આમ જરા આવું બધું કરી આપો, તમને ફાવે ત્યાં સુધી. એટલે મેં આવ્યા અને મેં લગભગ 1.5 વર્ષ એમાં કામ કર્યું. અને રવિવાર અને બુધવારની પૂર્તિને થોડો શેપ આપ્યો અને એવી રીતે કામ કર્યું. બસ પછી તો એ પણ પછી મેં, કારણ કે પછી મને લાગવા લાગ્યું કે એડવાઇઝર તરીકેનો રિસ્પેક્ટ બહુ લાંબો સમય ટકતું નથી. જે કેટલાક સ્થાનિક ઓફિસર્સ હોય એ લોકોના, એ તમને તમારા એમ્પ્લોય જેમ ટ્રીટ કરવા લાગે, મને જરા એવું લાગવા માંડ્યું હતું. એટલે મેં એની સાથે વાત કરી, એમના એમડી સાથે, ઇનફ ઇઝ ઇનફ, મારે હવે હૈદરાબાદ વધારે રહેવું છે, એટલે હું આ કામ બંધ કરી. તો પણ તમે કોલમ લખવાનું ચાલુ રાખજો, એ અત્યાર સુધી ચાલે છે. મુંબઈમાં પણ સમકાલીનમાં ડૂબકી લખતો, પણ એનું સ્વરૂપ જુદું હતું, કારણ કે એના રીડરશિપ જુદી હતી. ગુજરાતની રીડરશિપ જુદી છે, એટલે તમારા વિષયો, તમારી લખવાની લઢણ શૈલી, વિષયની પસંદગી, એ બધું તમારે અલગ અલગ કરવું પડે. અને મારું આ કોલમની બાબતમાં એક નિયમ, વાંચનાર વાંચતા વાંચતા તમારી સાથે સંમત થતો જવું જોઈએ. એક પણ ક્લિષ્ટ શબ્દ ના આવે, અગ્ર શબ્દ ના આવે, અને વાંચનાર સંમત થાય કે આ વાત સાચી છે, આ વાત સાચી છે. તો પછી મનથી મન તરફની સુધીની યાત્રા જ છે, તમે જોડાઈ શકો. આવું થયું, આકાશવાણી મને બહુ આપ્યું, મોટા મોટા કલાકારોને મળવાનું થયું આસાનીથી, મોટા મોટા સર્જકોને મળવાનું થયું, અનુભવો મળ્યા, મારી ભાષામાં એક જુદો જ રણકો આવ્યો, નવી શૈલી આવી, અને એ બધું જ મને મળ્યું. એટલે આ બધું જ મારા જે જીવનમાં જે સ્ટેજીસ, મેં જે સ્મૃતિકથામાં મેં મારી વાત સ્થળો સાથે જોડીને લખી છે, નખત્રાણા, ભુજ, અમદાવાદ, મુંબઈ, ચંડીગઢ અને હવે હૈદરાબાદ. બસ હવે હૈદરાબાદમાં રહીએ છીએ. પણ આમ બેઝિકલી જ્યારે ગુજરાત છોડીને હૈદરાબાદ શિફ્ટ થયા એમ કહેવાય, એને કેટલા વર્ષ થયા? એને લગભગ, એના 2 તબક્કા છે, રાતે 3 તબક્કા. પહેલી વખત તો મીત આવી ગયો હતો મારો મોટો દીકરો, એટલે અમે ત્યાં જઈએ આવીએ. પછી જ્યારે મેં દેવ ભાસ્કરમાં કામ કરવાનું બંધ કર્યું અને પછી ત્યાં જવા લાગ્યા, તો અમે 6 મહિને આવીએ અહીંયા. અમારો ફ્લેટ છે અહીંયા, ચાલુ છે બધું, એક કામવાળો પણ નોકર પણ છે, બધું કરી રાખ્યું, અને આવે ને બીજા દિવસથી ઘર ચાલુ થઈ જાય. એ રાતથી 1.5 મહિનો રોકાઈ, મિત્રોને મળીએ, ભૂત જઈ આવી, આપણે બધા પણ એ સમયમાં જ મળતા રહીએ, અને પછી પાછા જઈએ તાજા માજા થઈને. ત્યાં જઈ હું તો ઓછામાં ઓછો 12 નીકળું ઘરમાં. તમે તો ઘર જોયું છે મારે, મને એક લોકો રૂમ આપી દીધું છે કે જે આડું ના આવું, ત્યાં બેસીને હું 5-6-7 કલાક લખું, ઘણું બધું લખ્યું ત્યાં, લખતો રહું છું હજી પણ, અને એ બધા કામ ચાલતા રહે. 6 મહિના ત્યાં પાછા આવી. પણ હમણાં જે છેલ્લા 2 વર્ષમાં, હમણાં અમે આ વખતે 2 વર્ષ, કારણ કે વચ્ચે આખું કોરોના ને લોકડાઉનનું પીરિયડ હતું, એટલે હિંમત નહોતી ચાલતી, ન જ કરવી જોઈએ હિંમત, શક્યતા પણ નહોતી. એટલે આવ્યા ને હવે પછી જેટલું જલ્દી, કારણ કે હવે પાછું વધવા લાગ્યું છે, એટલે જેટલું જલ્દી ઘેર પહોંચી જઈએ એવું. એટલે હવે ઘરમાં
મેં મારા બેંકના સરનામામાં કે બીજી બધી જગ્યાએ મારું કાયમી સરનામું હવે હૈદરાબાદનું ઘરનું આપવાનું ચાલુ કરી દીધું છે. અચ્છા, અહીંયાનું ઘર છે, હવે ગેસ્ટ હાઉસ બની ગયું છે. હા, અને એમાં વિનેશભાઈ ને પુષ્પાબેન ગેસ્ટ તરીકે આવે છે, તરીકે આવે અને ગુજરાતી ગેસ્ટને સાચવે છે. મળવાની મજા આવે, મળવાની મજા આવે છે. મને એક નાનો પ્રશ્ન છે વિનેશભાઈ, આપની જે સ્મૃતિ કથા જે લખાણી, એમાં ક્રિયાપદ હતો કેમ છે? એક હતો વિનેશ, મેં મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ કર્યું છે. હા, એવું રિપોર્ટ કરી તમે વાંચી છે, છતાં મને મને ખબર જ હતી કે તમે શા માટે પૂછો. એક મારા એક મિત્ર ને જ્યારે ખબર પડી કે નકલ લખું છું ને એક હતો વિનેશ નામ આપવાનું, તો કે ના વિનેશ એક એક જયારે નજર કરી ને ત્યારે મને લાગ્યું કે હું દરેક મેં છોડેલા દરેક મુકામમાં, દરેક પડાવ પર, દરેક ઘરમાં, દરેક વળાંક પર, દરેક શેરીઓમાં, દરેક રાજમાર્ગ પર હું હજી ઊભો છું. એ સમયનો પાછળ વળીને જોઉં તો મને એ વિનેશ સ્પષ્ટપણે દેખાય છે એ ઉંમરનો, અને એ એ જ અનેક વિનેશોમાંથી હું બનતો ગયો છું કે જે હું અત્યારે છું અને ભવિષ્યમાં હોઈશ. આ મારું જે બનતા જેવું છે ને એ બીજા અનેક વિનેશોને કારણે છે. એ બધા હતા છે. હા, કે આજે હું છું, પણ એ એટલા માટે છું કે એ વિનેશો હતા કે જે લોકો હજી છે એ મારું, એને કારણે આ મારો એક હતો વિનેશ એ. અને બીજું એક લાગણી રહી છે કે આ મેં સ્મૃતિ કથા શા માટે લખી એવો પણ કોઈ પ્રશ્ન પૂછે નહોતો. મારા જીવનમાં એવું તો કશું અદભુત બન્યું જ નથી કે પ્રેરણાદાયક કે આત્મકથાઓ, આ આત્મકથા નથી કહેતો ને, સ્મૃતિ કથા કહું છું, કે તમે કશું વિશિષ્ટ કરી ગયા હો કે જે લોકોને જીવનમાં પ્રેરણા આપે આવનારી પેઢીને, એ બધી મોટી મોટી વાત. મહાન જે વિભૂતિઓ છે કે સેલિબ્રિટીઝ કહેવાતા સાચા કે ખોટા, અને જે સાચી વિભૂતિઓ એ લોકોના જીવનમાં તો ખરેખર કશું બન્યું હોય છે, નવી પેઢીને પ્રેરણાત્મક એમાંથી કશું બનતું હોય છે. હું તો જીવ્યો છું, એક ગામડીઓ હતો, નખત્રાણામાં ઉછરેલો, અને અત્યારે 76માં વર્ષ, પણ હું એક ગામડી જ છું અંદરથી બેઝિકલી. પણ છતાં મારી અંદર જે બનવાનું જે બનતું ગયું હતું, એક સર્જક તરીકે વિકસ્યો છું અને વ્યક્તિ તરીકે પણ વિકસ્યો છું, તો એ વિકાસમાં જે જે પડાવો આવે, જે જે લોકો મારામાં આવે એ લોકો વિશે, અને એક મારી યાત્રા છે, મારી સ્મૃતિઓ જે સચવાયેલી છે. એક સમય એવો આવશે કે હું નહીં હોઉં, અને મારા મારી પેઢી, મારી પછીના પેઢીના લોકો તો મને યાદ રાખશે, મારી ત્રીજી પેઢીના લોકો પણ થોડુંક થોડુંક ઓળખશે. એ લોકો તો મને હવે આપણે આપણા ત્રીજી પેઢીના સંતાનોને જ્યારે આપણે ભૂતકાળની કોઈ વાત કરીએ ત્યારે એ લોકોને રસ પણ ન પડે, એ લોકોને તો કંઈક જૂતું જ લાગે. એ લોકોને એમ કહી કે તમે આજે આખો દિવસ આ કોમ્પ્યુટર ને એમાં ટીવી સામે ને મોબાઈલમાં પડ્યા હોય છે, અમારા સામે તો કંઈ કશું હતું જ નહીં. રેડિયો અમારા ઘરમાં કેટલા બધા વર્ષો પછી આવ્યો, તે પણ રેડિયો લેતા ભુજમાં લેવો હતો તો ઘરમાં વિરોધ હતો, કારણ કે એમાં પુષ્પા બોલતી હતી એટલે ઘરમાં વિરોધ હતો કે એ જે છોકરીને આપણે ઘરમાં નથી આવવા દેવાની એ રેડિયો પર સંભળાશે, એનો એમાં અમારે મુશ્કેલી પડી હતી. તો એ બધું ફોન હતા નહીં, અને છતાંય સંવાદ કોમ્યુનિકેશન મજબૂત રહેતું એ સમય મને નવાઈ લાગે છે. એ વખતે પણ મજબૂત, અત્યારે 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 કોમ્યુનિકેશનની એટલી બધી સગવડો છે, ફિઝિકલી કોમ્યુનિકેશન તૂટી ગયું. હા, એ આજના બાળકોને તો કોઈ સંજોગોમાં પલ્લે પડે એવું નથી. હા, પલ્લે પડે એવું નથી. એટલે એ બધું, એટલે ત્યારે મને તો કે હું જ્યારે નહીં હોઉં મારી સ્મૃતિઓ પણ ધીરે ધીરે ભૂસાતી જશે, ત્યારે હું કશોક શબ્દોમાં તો હું મને મૂકી જાઉં. વાહ, મારા મારી સાથે જે બન્યું છે એનું, મને જેણે ઘડ્યો છે એ પરિબળોને, એ વ્યક્તિઓને, મેં જે થોડું ઘણું જે કામ કર્યું છે એ શબ્દોમાં તો મૂકી જાઉં, એટલા માટે અમે પહેલે કીધું. એટલે એ બધા મારા સહિત જ્યારે હું નહીં હોઉં એ સમયના બધા જ વિનેશો માટે પણ આ એક હતો વિનેશ છે. જ્યારે હું નહીં હોઉં ત્યારે કોઈ વાંચશે ત્યારે હું ખરેખર એક હતો વિનેશ જ જોઈશ, કે જે હોઈશ નહીં હોઉં છતાં હું હોઈશ મારા શબ્દોમાં.
એટલે અમારો આ જે અસ્મિતા વિશેષ સંવાદનું આખું પ્રયોજન છે એ જ પ્રયોજન પેલી સ્મૃતિ કથા પાછળ પણ છે કે શબ્દો હોય. અને અમારો પ્રયાસ એવો છે કે સર્જક પોતે બોલતા હોય અને એ આપણે સાચવી રાખીએ. એટલે સુંદર મજાની વાત આપણી થઈ. એવું કંઈ આપને એવું લાગે છે કે હજી મારે કોઈ પ્રશ્ન પૂછવાનો બાકી હોય કે આપને કશું કહેવાનું બાકી હોય તો આપણે એની વાત કરીએ, હજી વાંધો નથી. હું એવો શબ્દ પ્રયોગ નહીં કરું કે તમે મને આખે ના આખો નાગો કરી નાખ્યો, પણ હું એવો તો કહી શકું કે તમે મને પૂરેપૂરો ખુલી આપ્યો. મારા તમે પણ જોઈ શકતા હશો કે મારી પાછળ કેટલાય પેલા વિનેશો હજી ઊભા છે. એટલે આ જે ઉપક્રમ આપે રચ્યો તમારી વ્યસ્તતા વચ્ચે, અને ખાસ કરી તો વિશ્વકોશની જે અનેક પ્રકારની જે પ્રવૃત્તિઓ કરે છે એમાં જે આ અત્યંત સુંદર જે પ્રકલ્પ કરે છે જેનું તમે સુંદર રીતે, તમને તો એમાં માહિર જ છો, એમાં તમે મને જે સામેલ કર્યો એ માટે આભાર સિવાય તો મારી પાસે મનમાં અત્યારે બીજું કશું જ નથી. ના ના, એ વાત એ વાત સાચી છે. હું ખાલી નથી થયો, વધારે સબર થયો છું. યસ યસ, સર્જકની ખૂબી જે હોય છે કે પામવા માટે જ સર્જાયેલો હોય છે. વિનેશભાઈ, આપણે એવી પ્રાર્થના કરીએ કે હજુ ઘણું બધી વસ્તુઓ આપના મનમાં પડી છે, એક વર્ષમાં કરવું છે, બે વર્ષમાં કરવું છે, અને આપ તો જે સિચ્યુએશનમાં ગોઠવાણા છો એમાંથી કશુંક સર્જન થયું છે. ચંદીગઢની આતંકવાદી પરિસ્થિતિમાં પણ જીવવાનું થયું તો એમાંથી પણ એક સરસ મજાની નોવેલ આપણને મળી. એટલે આજે અહીંયા પધાર્યા એ બદલ હું અહોભાવ વ્યક્ત કરું, અને આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હજુ એ કથા વિનેશ ક્યાંય છુપાયેલા પડ્યા હોય તો એ આવતા વર્ષોમાં બહુ જ સ્વસ્થતાથી, અત્યારે તમે જેમ સુંદર રીતે વાત કરો છો તમાકુને સાથ આપતા આપતા, એમ જ તમાકુ અને કલમ જે પ્રિયજન વખતે સાથમાં હતી એવી જીવનભર સાથે રહે એવી હું પ્રાર્થના કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી હું એકદમ આભાર દિલથી માનું છું. અને એનું મુખ્ય કારણ એ છે કે આ સામાન્ય રીતે સંવાદો શુષ્ક બનતા હોય છે, પણ આ સંવાદ એવો રહ્યો છે કે જે એકદમ ખીલીને, આપનું વાક્ય સાચું છે, હું ખુલ્યો છું. બાકી વિનેશભાઈને બોલાવવા આટલું બધું એ તો મુશ્કેલ છે, એમાં પણ આપે દિલથી વાત કરી છે એ બદલ હું આ ક્ષણનો આભાર માનું, અને આપણે અસ્તિત્વનો પણ અહોભાવ વ્યક્ત કરીએ. ભવિષ્ય માટે ખૂબ સ્વસ્થતાની હું પ્રાર્થના કરું અને આપનો આભાર વ્યક્ત કરું. આભાર પત્રકભાઈ.